Krishna, 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 Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Jagannatha, Hare Jagannatha, Hare Baladeva, Hare Purandara. Hari bol, Hari bol, Hari bol, Nitya Gaur Hari bol, 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 Prabhu Paad, Prabhu Paad, Prabhu Paad, Prabhu Paad, Jay Jay Prabhu Paad, Prabhu Paad. हरि नाम संकीर्तन की जय श्री श्री राधा कृष्ण भगवान की जय श्री श्री सीताराम लक्ष्मण हनुमान जी महाराज की श्री गोपीश्वर महादेव की जय जगत गुरु शिल प्रभुपाद की निताय गौर प्रेमानंदे ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय
वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तम देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जये मुदि ततो जये मुदीरये ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 जोर से हरे कृष्णा 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 हरे 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 તમે લોકો રમેશભાઈ નામથી ઓળખતા પણ અમારી વૈષ્ણવની ભાષામાં ગુરુ મહારાજ દ્વારા આપેલું નામ રમાનાથ દાસ. જ્યારે ગુરુ ધારણ કરવામાં આવે આપણે ત્યાં ગુરુ જેને ન કર્યા હોય એને શું કે નુગ્રો કે. ગુરુ ધારણ કરવામાં આવે તો ગુરુ આપણને ભગવાન સાથે જે આપણો સંબંધ છે એ આપણને યાદ કરાવે, ભગવાન સાથે આપણો સંબંધ પાછો સ્થાપિત કરે. ભગવાન સાથે આપણો અનાદિકાળથી સંબંધ છે પણ આપણે લોકો સંસારની માયામાં મોહમાં પડીને એ સંબંધને ભૂલી ગયા છીએ. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કે મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન,
મમ એવ અંશ જીવ લોક, જેટલા પણ જીવ છે બધા મારા અંશ છે. ભગવદ ગીતામાં ઠાકોરજી ખુલ્લે આમ ઘોષણા કરે કે આપ જેટલા લોકો છે, વર્તેજમાં હોય કે ભાવનગરમાં હોય કે મુંબઈમાં હોય કે દુનિયાના કોઈ પણ ખૂણે હોય, મનુષ્ય હોય કે પશુ પક્ષી હોય, કોઈ પણ હોય, મારા અંશો છે. એ પરમાત્માના અંશ હોવાને કારણે આપણો એની સાથે સંબંધ છે. શું સંબંધ છે? જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. શાસ્ત્ર કહે છે કે આ જીવનો સંબંધ છે એ ભગવાનનો નિત્ય દાસ છે, નિત્ય સેવક છે. કારણ કે ભગવાનનો જ અંશ છે એટલા માટે એનું સ્વરૂપ છે એ ભગવાનની દાસતા કરવી, એની સેવા કરવી. પણ આપણે લોકો આ સાચો સંબંધ ભૂલી ગયા છીએ. હું ભગવાનનો દાસ છું આ સંબંધ આપણે ભૂલી ગયા છીએ. આપણે શું માનીએ છીએ? હું અમુક છું, હું ઠમુક છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું પુત્ર છું, હું પિતા છું, હું પતિ છું, હું પત્ની છું. આ સંસારના જે વ્યવહારિક સંબંધો ક્ષણિક છે, શરીરના જે સંબંધો છે એને આપણે આપણા સંબંધ માનીને આપણો આત્માનો જે સંબંધ છે ભગવાનના દાસ એ આપણે ભૂલી ગયા છીએ. અને એટલા માટે ગુરુ આપણને આ સંબંધ પાછો ભગવાન સાથે છે યાદ કરાવે. અને એટલા માટે આપણું જે ફય દ્વારા કે માતા પિતા દ્વારા આપેલું નામ હોય એ ગુરુ બદલીને નામ શું કરે? દાસ લગાડે. જેવી રીતે રમેશભાઈનું નામ આપ્યું રમાનાથ દાસ, રમાના નાથ અર્થાત તમારે અહીંયા વર્તેજમાં ચતુર્ભુજ રૂપમાં ઊભા છે ને લક્ષ્મીપતિ, એનો દાસ સેવક. નામ બોલતા જ બોલવાવાળાને ઈબાને ભગવાનનું નામ લેવાય અને સ્વયંને યાદ આવે કે ભાઈ હું ભગવાનનો સેવક છું, માયાનો સેવક નથી, સંસારનો સેવક નથી, હું ભગવાનનો સેવક છું. અને આ સંબંધ ભૂલી જવાને કારણે જ માયા તાર દે સંસાર દુઃખ. માયા આપણને આ સંસારમાં ભ્રમાવી રહી છે. કભું સ્વર્ગે ઉઠાય, કભી નરકે ડૂબાય, ક્યારેક પુણ્ય કર્મ કરીને સ્વર્ગલોકમાં ઇત્યાદિ ઉપરના લોકોમાં પહોંચાડી દે, ક્યારેક પાછી જ માયા આપણી પાસે પાપ કર્મ કરાવીને નીચેના લોકોમાં પશુ પક્ષીઓની યોનિમાં પહોંચાડી દે. આવી રીતે સંસારમાં માયા ભ્રમણ કરાવે છે. ત્યાં સુધી આમનામ ભ્રમણ કરતા રહેશું કે જ્યાં સુધી આપણો ભગવાન સાથે જે સંબંધ છે એને ફરી વખત યાદ નહીં કરીએ. આપણે ભગવાનના સેવક છીએ એ સમજીને જ્યાં સુધી ભગવાનની સેવામાં નહીં લાગીએ ત્યાં સુધી આ સંસારમાં આમનામ જ 84 લાખ શરીરોમાં યોનિઓમાં ભ્રમણ કર્યા રાખશું. ભાગવતમાં લખ્યું છે કે આપણે લોકોએ કેટલા જન્મ લીધા, ગંગાજીમાં જેટલી રેતીના કણ નથી એટલા જન્મ આપણે લોકો લઈ ચૂક્યા છીએ. ભલે આપણને યાદ નથી પરંતુ અનાદિ સમયથી આ જન્મ મૃત્યુનું ચક્ર ચાલ્યું જ આવે છે. ક્યારેક સ્ત્રી બન્યા, ક્યારેક પુરુષ બન્યા, ક્યારેક પશુ, ક્યારેક પક્ષી, ક્યારેક વૃક્ષ, ક્યારેક કીટ, ક્યારેક પતંગ. અને હજી આ ચક્ર અનાદિ કાળ સુધી આમનામ ભટક્યા જ કરશું. ક્યાં સુધી ભટકશું? ભ્રમિતે ભ્રમિતે સાધુ વૈદ્ય પાય. ભ્રમણ કરતા કરતા જ્યાં સુધી કોઈ યોગ્ય સદગુરુનો આશ્રય ગ્રહણ કરીને એણે આપેલા ઉપદેશ અનુસાર જીવન નહીં જીવીએ ત્યાં સુધી આ ભ્રમણ ચાલતું જ રહેશે. આને કોઈ રોકી નહીં શકે. એટલા માટે આપણું જે સ્વરૂપ ધર્મ છે, શરીરગત ધર્મ નહીં, આત્માનો જે ધર્મ છે ભગવાનના સેવક યાદ કરાવવા માટે ગુરુજી આપણને ભગવાનના દાસના રૂપમાં નામ આપે છે. તો રમાનાથ પ્રભુ કહું એટલે તમે સમજી જાયજો કે આપણા રમેશને જ કહે છે. અમારે તો રમેશ કહેવાની ટેવ ન હોય. અહીંયા બેઠા છે એમાં જે લોકો ન જાણતા હોય કે આપણે મરવાનું છે એ હાથ ઊંચો કરો.
एक संत वृंदावनना संत के કે જેને જ્યોતિષ શાસ્ત્ર શીખવું હોય ને એ મારી પાસે આવજો. જ્યોતિષ એટલે ખબર છે ને, હાથ આપણું કે કપાળ જોઈને આપણને ભવિષ્ય બતાવે. તો જેને એ જોતા શીખવું હોય હાથ કે કપાળ, એ મારી પાસે આવજો. હું એક જ મિનિટમાં એને જ્યોતિષ બનાવી દઈશ. અને એવો જ્યોતિષ બનાવીશ કે દુનિયાનો કોઈ એવો વિદ્વાન નથી, કે દુનિયાનો કોઈ એવો વ્યક્તિ નથી જેની કરેલી ભવિષ્યવાણીને ખોટી પાડી હતી. શું તમારે ગમે ને હાથ જોઈને એમ કહેવાનું, પહેલે તારે તો મરવાનું છે. ક્યારે એ મને બરોબર રેખાઓ બરોબર એમાં દેખાતી નથી, પણ મરવાનું છે એટલું દેખાય છે. બતાવો સંસારનો કોણ એવો છે બુદ્ધિમાન કે તમારી ભવિષ્યવાણી ખોટી પાડી હતી. આ જગતમાં સૌથી મોટું કોઈ સત્ય હોય તો એ છે મૃત્યુ. આપણે લોકો કેટલાયને આપણાથી નાનાઓને, કેટલાય આપણાથી મોટાઓને, વડીલોને, પાસ પડોશીઓને, ઘરનાઓને સ્મશાને મૂક્યા આવ્યા. પણ આ વાત આપણને ત્યાં સુધી યાદ રહે જ્યારે આવું કંઈક બને તો બસ બે પાંચ દિવસ અઠવાડિયું યાદ કરીએ અને પછી પાછા એના એના એ સંસારના કાર્યોમાં. અને ખાસ કરીને માતાઓને સત્સંગ સાંભળવા બેસે તો એવી રીતે સાંભળતા હોય ને એવી રીતે માથા હલાવતા હોય તો આપણને એમ થાય બધું ઉતરી ગયું. ઉભા થાય એટલે આઈને ખંખેરીને હાલતા. યુધિષ્ઠિર મહારાજ, મહાભારતનો પ્રસંગ તમે સાંભળ્યો હશે. પાંડવો જ્યારે વનવાસમાં હતા અને તરસ લાગી તો પીવા માટે એક સરોવરના કિનારે ગયા. ત્યાં ધર્મરાજ જ પાંડવોની પરીક્ષા લેવા માટે એક યક્ષના રૂપમાં ઉભા હતા. તેણે ભીમ, અર્જુન, નકુલ, સહદેવ ચારેયને પાણી પીતા રોક્યા કે મારા પ્રશ્નનો જવાબ આપ્યા વગર જો પાણી પીશો તો તમારું મૃત્યુ થશે. પણ ચારેય એની વાત ન સાંભળી પાણી પીધું ને ચારેયના મૃત્યુ થયા. અંતમાં યુધિષ્ઠિર મહારાજ ગયા અને એને એ ધર્મરાજે જે યક્ષના રૂપમાં હતા 100 પ્રશ્ન પૂછ્યા છે. અને એમાં એક પ્રશ્ન હતો કે આ દુનિયાનું, આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય શું છે? આશ્ચર્ય અર્થાત જાણો છો, નવાઈ લાગે એવી વાત શું છે આ જગતની સૌથી મોટી? તો ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ કહે છે કે અહ્નિ અહ્નિ ભૂતાની ગચ્છંતિ યમાલયમ શેષા સ્થાવરમ ઇચ્છંતિ કિમ અતઃ પરમ આશ્ચર્યમ. દિવસે દિવસે લોકો જોવે છે કે અહ્નિ અહ્નિ દિવસે દિવસે ગચ્છંતિ ભૂતાઃ, સંસારના જીવો જઈ રહ્યા છે ક્યાં? યમાલયમ, મરી મરીને યમલોક તરફ જઈ રહ્યા છે. રોજ રોજ આ સંસારમાં લોકો મરી રહ્યા છે. વ્યક્તિ પોતાની આંખેથી જોવે છે, ટીવીમાં જોવે છે, પેપરોમાં વાંચે છે અને પોતે એક દિવસ આવી રીતે જવાનું છે ઈ જાણે છે. પણ છતાં એને તો એમ જ છે કે બસ હું અહીંયા મોજ કરી લઉં, હું અહીંયા અમર થઈ જાઉં. રોજ જોવે છે સંસારના જીવો મરી મરીને જઈ રહ્યા છે ને એક દિવસ આપણો પણ આમાં જ વારો છે. પણ છતાં વ્યક્તિ એની પર કોઈ વિચાર જ નથી કરતો. આનાથી મોટું આ જગતમાં આશ્ચર્ય શું હોય? આંખો સામે જોવા છતાં પશ્ય નપી ન પશ્યતી, આંખો સામે જોવા છતાં આંધળો બનીને બેઠો છે. રૂપાદ મહારાજ જેમણે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન સંસ્થાની સ્થાપના કરી અને આપણી આ સનાતન સંસ્કૃતિને, કૃષ્ણ ભક્તિની ધારાને જેણે વિદેશોમાં પહોંચાડી, અમેરિકા, ચાઇના, ઓસ્ટ્રેલિયા જેવા પાશ્ચાત્ય દેશના ત્યાં રહેવાવાળા અંગ્રેજોને પણ ભક્તિમાં લગાડ્યા, વૈષ્ણવો બનાવ્યા, શુદ્ધ બનાવ્યા. એ પ્રભુપાદ મહારાજ કહેતા કે વ્યક્તિ આખી જિંદગી મહેનત કરે કરોડપતિ થવું છે. મનમાં ઈચ્છા હોય મારે કરોડપતિ થવું છે તો વ્યક્તિ કરોડપતિ થવા માટે સવારથી લઈને સાંજ સુધી, મહિનાઓ સુધી, વર્ષો સુધી આખી જિંદગી મહેનત કરે. પણ આખી જિંદગી મહેનત કરવા છતાં પણ કરોડપતિ થશે કે નહીં થાય એ કઈ નો એકાય. ભાગ્યમાં હોય તો થાય, નહીં તો ન પણ થાય. મહેનત કરવા છતાં
गीता में भगवान कहे अर्जुन कर्मण्य वाधिकार अस्ते, कर्म करवामा तारो अधिकार छे, मा फलेषु, फल तो मारा हाथ में छे, कोने केटलू फल देवू, क्यारे देवू, न देवू, ए तो मारा हाथ नी वात छे, तू खाली कर्म करवानो अधिकारी छे। तो व्यक्ति करोड़पति थाव माटे आखी जिंदगी मेहनत करे, पण खबर नथी के करोड़पति थई शके के नहीं थई शके। ઘણાને મનમાં એવું હોય કે આપણે આ જગતમાં એવા એવા કાર્ય કરવા છે, લોકો આપણી આપણો યશ ગાય, આપણી વાહ વાહ કરે, જ્યાં જઈને લોકો આપણી આપણા વખાણ કરે, અને એની માટે બિચારો આખી જિંદગી મહેનત કરે, સમાજ સેવાના અનેક કાર્યો પણ કરે, પણ ખબર નહીં આખી જિંદગી પ્રયાસ કરવા છતાં સમાજમાં એને યશ મળશે કે અપયશ મળશે। ઘણી વાર જોવામાં આવે છે કે ઘણા લોકો બિચારાએ ઘણા કામ કર્યા સમાજ માટે, પણ સમાજે એને ક્યારેય સારા નથી કીધા, અથવા તો 99 કામ સારા કર્યા પણ એક કામ જો બગડી ગયું તો 99 સારા કામ છે સમાજ ભૂલી જાય છે, અને એક ખરાબ કામ છે અથવા તો એક એનાથી ભૂલ થઈ ગઈ છે એને ગાયા કરશે। અને ઘણા એવા છે જેને કાંઈ સારા કામ નથી કર્યા તો એ લોકોની વાહ વાહ લઈ લે, લગભગ નેતા હોય એમાં આવે, તેનો વોટ હાટું કરતા હોય કે થોડુંક તમારે આપણી સેવા માટે કરે છે, અને તો એ લોકો વખાણ કરતા હોય, બોલો નેતા આમ ને બોલો નેતા આમ ને। ઘણાના મનમાં એવી ઈચ્છા હોય કે આપણે એક વખત એવી એન્ટ્રી પાડવી છે, ગાડી હોય, બંગલા હોય, નોકર હોય, ચાકર હોય, જાહો જલાલી હોય, અને એની માટે બિચારો દિવસ રાત મહેનત કરે, આખી જિંદગી મહેનત કરે, પણ મહેનત કર્યા પછી ખબર નથી કે એની જે એના મનમાં જે ભાવ હતો, એની જે ઈચ્છા હતી, એવું થાય છે કે નહીં થાય। બધાના મનમાં પોતપોતાની ક્યાંક ને ક્યાંક ઈચ્છાઓ છે, અને એ ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે માણસ દિવસ રાત મહેનત કરે છે। ગામડાઓમાં ખેડૂત માણસ હોય તો એને મનમાં એમ હોય કે આપણે એક દિવસ એવો ખેડૂત થવું છે, 200-500 વીઘા જમીન હોય, ટ્રેક્ટરો હોય, કામ કરવાવાળા અનેક માણસો હોય, બધાને પોતપોતાની ઈચ્છાઓ છે, અને એ ઈચ્છા પૂરી કરવા માટે માણસ દિવસ રાત મહેનત કરે, પણ ખબર નથી કે મહેનત કરવા આખી જિંદગી લગાવી દેવા છતાં એની જે ઈચ્છા છે, એને જે ધાર્યું છે, થાશે કે નહીં થાય। પરંતુ પ્રભુપાદજી કહેતા કે મૃત્યુ તો આ જગતનું અનિવાર્ય સત્ય છે, એ તો આવવાનું જ છે, તો એની માટે માણસ કોઈ તૈયારી કરતો જ નથી। જે વસ્તુ મળશે કે નહીં મળે એનો કોઈ ભરોસો નથી, એની માટે વ્યક્તિ આખી જિંદગી લગાવી દે છે, અને જે મરણ આવવાનું જ છે, નિશ્ચિત જ છે, વ્યક્તિ જાણે પણ છે, પણ છતાં એની માટે તો કોઈ તૈયારી કરતા જ નથી। વાત તમને સાચી લાગે છે કે નથી લાગતી? બુદ્ધિમાન વ્યક્તિ છે પરલોકની તૈયારી કરે, આલોકની સાથે સાથે પરલોકની પણ તૈયારી કરે। આપણે લોકો સંસારી લોકો છીએ, ગૃહસ્થ લોકો છીએ, અને આપણી માટે જે જવાબદારીઓ છે, આપણો કામ ધંધો છે, આપણી રોજી રોટી છે, આપણા પરિવારનું ભરણ પોષણ છે, આપણા સંસારી સંબંધો છે, આ બધું આપણે નિભાવીએ છીએ, અને આપણી માટે જરૂરી છે, પણ સાથે સાથે એ પણ જરૂરી છે કે નહીં કે આપણે અહીંયાથી આ જગતમાંથી આ બધું છોડીને કંઈક જવાનું છે, બીજે જવાનું છે પરલોકમાં, તો ત્યાં જવાનું છે, ત્યાં કંઈક તૈયારી કરવી, એ પણ જરૂરી છે કે નથી, કે પછી ખાલી અહીંયા તે જે છે એ કરવામાં કરવામાં જ રહી જઈશું? આપણને બધાને અનુભવ છે કે આપણે બહાર ગામ જવાનું હોય 2-5 દિવસ, અઠવાડિયું, 10 દિવસ, તો સૌથી પહેલા જ્યાં જવાનું છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરશું, અગાવાલાના ઘરે જવાનું હોય તો ત્યાં ફોન કરીને કહી દઈશું, ભાઈ અમે આવશું 5 દિવસ, 7 દિવસ, 2 દિવસ રહેશું, તો વ્યવસ્થા કરી રાખજો। અથવા કંઈક ધામમાં કે કંઈક ફરવા જવાના હોય તો પહેલેથી ત્યાં માણસ બુકિંગ કરાવી દે, સારી હોટલ હોય, સારી ધર્મશાળા હોય, જ્યાં જવાનું છે ત્યાં પહેલી ત્યાંની પહેલી તૈયારી કરી લઈશું, પછી બીજી તૈયારીમાં કંઈક કપડાં નવા લઈશું, કંઈક બેગું લઈશું, જે જરૂરી હોય બધી તૈયારી કરશું,
ટ્રેનની ટિકિટ લઈ લઈશું, પછી ત્રીજી તૈયારીમાં જવાનું છે તો રસ્તામાં ખાવા માટે કંઈક નાસ્તો થેપલા ખુખડી જે લેવું હોય, આપણે ગુજરાતીઓને તો વધારે જ હોય. ત્રણ ચાર પાંચ મહિના પહેલાથી આપણે નક્કી થયું છે કે અહીંયા જવાનું છે, તો જ્યાં સુધી જાશું નહીં ત્યાં સુધી તૈયારી હાલતી જ રહેશે. મૂળ જવું છે અઠવાડિયું બે પાંચ દિવસ, પણ તૈયારી કેટલી છે આપણે, તો ક્યારે એ વિચાર કેમ ન કર્યો કે આપણે આ શરીર છોડીને જવાનું છે પરલોકમાં, અને આ શરીરમાં જ આપણે 50-70 વર્ષ જ રહેવાનું છે, બાકી સાચું જીવન તો ત્યાં જ કાઢવાનું છે. તો એની માટે કઈ તૈયારી આપણે કરી? અહીંયા જવાબ દેવાની જરૂર નથી, પોતાના આત્માને પોતાના મનને પૂછો કે આ વાત જો સાચી છે તો શું આપણે તૈયારી શું કરીએ. એકાંતમાં બેસીને આપણા મનને પૂછો કે ભાઈ તારી તૈયારી શું, જવાનું છે તો તૈયારી શું કરી, આ જગતમાં રહેવાનું છે 50-70 વર્ષ જીવવાનું છે એની માટે તો આપણે બહુ તૈયારી કરી, બહુ પૈસા ભેગા કર્યા, બહુ વ્યવહાર નિભાવ્યા, બહુ સંબંધો નિભાવ્યા, બધું જ કર્યું અને હજી કરીએ જ છીએ અને કરતા જ રહીશું, પણ આગળનું ક્યાંય તૈયારી ખરી? એક રાજા હતો, અને એવો લોભી પ્રકૃતિનો હતો કે પ્રજા ઉપર નિત નવા ટેક્સ નાખે અને કોઈના કોઈ બહાનેથી પ્રજાનું ધન હડપવું, ઈ જેનો ધંધો, ક્યાં તો ખબર પડે કે આસપાસનો રાજ્યમાં કોઈ રાજા એટલો શક્તિશાળી નથી તો એના રાજ્ય ઉપર આક્રમણ કરીને ઈ લઈ લેવું. હરે કૃષ્ણ, ઓલા છોકરાને પાણી મૂકી દો એક જગ્યાએ જેને પીવાની ઉભા થઈને પી લેશે આપોમાં, કારણ કે સત્સંગમાં પછી વિક્ષેપ થાય એટલે અહીંયા કંઈક મૂકી દો જગને ગ્લાસ, કોઈને પીવું હોય તો ઉભા થઈને પી લેશે પણ બધાનું ધ્યાન ભંગ ન થાય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. તેઓ લોભી પ્રકૃતિનો હતો કે બસ પ્રજાને આસપાસના રાજ્યોને હેરાન કરતો, ને બાજુમાં વનમાં એક મહાત્મા રહીને ભજન કરતા, તો એને બિચારાને દયા આવી પ્રજા ઉપર અને રાજા ઉપર, તો સમજાવવા માટે રાજા પાસે ગયા અને ત્યાં જઈને રાજાને અનેક દ્રષ્ટાંતો આપીને ઇતિહાસની વાતો કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ સહજ કૃપણ સન નીતિ બખાણ, જે કૃપણ હોય ને એની સામે નીતિની વાત કરીને કોઈ લાભ, કૃપણ અર્થાત ખોટો માણસ, વાતે વાતમાં જે ખોટો હોય અને એને તમે નીતિની વાત કરો સત્યના માર્ગે ચાલવાની, તો એને એનથી કઈ આએ આ કરે પણ એમાં એને કઈ ઉતરે નહીં. લોભી વ્યક્તિ હોય એની પાસે તમે વૈરાગ્યની ત્યાગની વાત કરો તો એ શું ફાયદો, આખો દિવસ એક એક પાય પાયની ગણતરીમાંની ભેગા કરવામાં લોભ્યો હોય એને તમે ક્યાંક છોડવાનું, વૈરાગ્યની દાન પુણ્યની વાત કરો તો એની માટે શું કામ. કામી હિ હરિકથા, જેના મનમાં સંસારભરની કામનાઓ પડી હોય, સંસારભરની ઈચ્છાઓ પડી હોય અને એને હરિકથા સાંભળશે તો શું લાભ થશે, એ તો એની ઈચ્છાઓ પાછળ જ દોડતો રહેશે, એમાં ભગવાનની ભગવાનમાં ક્યાંનું મન લાગવાનું. ઉસર બીજ ભયે ફલ જથા, રામાયણમાં કહે છે કે લોભી પાસે ત્યાગ વૈરાગ્યની જ્ઞાનની વાતો કરવી, કૃપણ પાસે નીતિની વાત કરવી, કામી વ્યક્તિ પાસે હરિકથા કરવી, આ બધી એવી વાત છે કે ઉસર ભૂમિમાં બીજ વાવવા જેવી છે, અર્થાત એમાં કોઈ ફરક ન પડે. મહાત્માએ ઘણા ઉપદેશ આપ્યા પણ એ રાજા કઈ સમજ્યો નહીં, અને મહાત્મા પહેલે જાણતા હતા કે ભાઈ આ સમજશે નહીં પણ તોય પ્રયાસ કરવામાં શું વાંધો, તો એ બીજો એક ઉપાય કરીને જ આવ્યા હતા. તો કહે છે કે રાજા સારું, એક પણ વાત તને મારી નથી સમજાતી તો કમસે કમ એક એટલું તો મારું માન, શું એ કે તું આપણા આખા નગરમાં એક મૂર્ખ વ્યક્તિને તારા સેવકોને કે જઈને મૂર્ખ વ્યક્તિને અહીંયા લઈ આવે, પછી બસ એને લાવે એટલે તારે હાથમાં એક એને દંડો આપવાનો.
અને એને કહેવાનું ભાઈ નગરની ફરતો ફર્યા કરે હાથમાં દંડો રાખીને, એટલે લોકો જોવે તો એને ખબર પડે કે આ મૂર્ખ વ્યક્તિ છે, આપણા નગરનો સૌથી મોટો મૂર્ખ છે. અને પછી રાજા જ્યારે તને કોઈ એવો વ્યક્તિ મળે કે આ મૂર્ખ વ્યક્તિ કરતા પણ મોટો મૂર્ખ છે, તો એની પાસે દંડો લઈને એ મૂર્ખને દઈ દેવાનો, પણ મૂર્ખ્યાના પ્રતીકના રૂપમાં દંડો પકડાવવાનો. અને એની માટે રાજા તારે એને બિચારાને 5-10 રૂપિયા દેવાના, એનું ઘર ચાલે, બહુ સસ્તો જમાનો હતો, 5-10 રૂપિયા ઘણા હતા. તો ક્યાંનું બિચારાનું ઘર તો ચાલે. તો રાજાને એમ છું કે આની એટલી વાત નહીં માની, નકામા કંઈક શ્રાપ રાપ દેશે તો આપણું પાછું બધું ઊંધું વળી જાય છે, તો એટલી ચાલો એટલી વાત માનીશું. અને મહાત્માએ પછી જ નક્કી કર્યું હતું, એનો એક શિષ્ય હતો એને જ કહી દીધું હતું, અને એને જ રાજાના સેવકો પકડીને લાવ્યા કે આપણા રાજ્યનો સૌથી મૂર્ખ્યો વ્યક્તિ આ છે. દંડો હાથમાં આપ્યો અને કીધું કે ભાઈ ગામ ફરતું નગર ફરતું ફર્યા કરવાનું, દંડો હાથમાં લઈને ક્યાંય કરવા ભરવાનું કઈ નહીં. થોડા વર્ષો ત્યાં રાજા માંદો પડ્યો, રાજવૈદ્યો અનેક ઉપચાર કર્યા પણ કઈ ફરક પડ્યો નહીં. અને બધાને સમજમાં આવી ગયું કે હવે રાજાના અંતિમ દિવસો આવી ગયા છે, કારણ કે જયારે કાળ પકડે ત્યારે કોઈ દવા બવા કામ કરે નહીં. તો સમજાઈ ગયું કે આ કાળની પકડ છે, આ કોઈ સામાન્ય રોગ નથી, એટલે રાજાને સારું નહીં થાય. રાજા પોતે જ સમજી ગયો અને ખબર પડી ગઈ. તો બધા સગાવાને બોલાવી બોલાવીને બધાને મળી લીધું, બધાની સાથે રજા લઈ લીધી, વિદાય લીધી. દૂર દૂરથી સગાવાલાઓ જે હતા એ બધાને બોલાવ્યા, બધા મંત્રીઓને સેનાપતિને સૈનિકોને બોલાવ્યા, બધાને વ્યવસ્થા યોગ્ય કામ સોંપી દીધા, બધા પાસેથી વિદાય લઈ લીધી, પરિવારના લોકો પાસે બધા પાસેથી. અને એક દિવસ યાદ આવ્યું કે ભાઈ મારા કહેવાથી બિચારો એલો મૂર્ખ વ્યક્તિ છે, એ ઘણા વર્ષોથી દંડો લઈને ફરે છે, તો કમસે કમ બિચારાને એને એકવાર યાદ, એને બોલાવી લો, એની પાસેથી વિદાય લઈ લો. એને બોલાવ્યો, આવીને બિચારાએ પ્રણામ કર્યા, મહારાજ બોલો શું આદેશ છે? તો કે મૂર્ખ આદેશ કાંઈ નથી, બસ હું જાઉં છું તો તારી પાસે રજા લેવા માટે તને બોલાયો. અરે મહારાજ, તમે જાઓ છો તો હું તો તમારો સેવક છું, મને સાથે લઈ જાઓ. રાજા કે નહીં ભાઈ, હું તને સાથે નહીં લઈ જઈ શકું. તો પહેલો વ્યક્તિ કહે છે, હા મહારાજ, મારી જેવા સામાન્ય વ્યક્તિને તો તમે ક્યાંથી સાથે લઈ જાઓ, તમારે તો સાથે રાણીઓ હોય, પરિવાર હોય, મોટા મોટા લોકો તમારી સાથે હોય, અમારી જેવા માણસોને થોડા તમે સાથે લઈ જાઓ. રાજા કહે છે, અરે ભાઈ મૂર્ખ, હું જ્યાં જવાનો છું ત્યાં મારે રાણી પરિવાર કોઈ સાથે નથી આવવાના, મારે એકલાને જ જવાનું છે. અચ્છા મહારાજ, તમે તો રાજા છો, તમારી ઈચ્છા હોય કે મારે એકલાને જ જવું છે તો કાંઈ વાંધો નહીં, પણ તો રસ્તામાં ક્યાંક સુરક્ષાની, ક્યાંક ભોજન ઇત્યાદિની વ્યવસ્થા હું સેનાપતિને કહીને તમારી માટે રસ્તાની બધી વ્યવસ્થા કરાવરાવી દઉં. તો રાજા કહે છે કે અરે ભાઈ, તું સાચું મૂર્ખ જ રહ્યો. અરે ભાઈ, તું કેમ સમજતો નથી મારે જ્યાં જવાનું છે ત્યાં નહીં મારો પરિવાર આવે, નહીં મારી રાણીઓ આવે, નહીં મંત્રીઓ આવે, નહીં રસ્તામાં કોઈ સુરક્ષા થાય, કે નહીં રસ્તામાં હું કઈ લઈ જઈ શકું. અરે તને એ મૂર્ખ, તને ક્યાં સુધી સમજાવું કે આ બીજી બધી વાત જવા દે. આ મારું જે શરીર છે ને, જેને તું રાજા કહે છો અને બધા રાજા કહીને રોજ એને પ્રણામ કરે છે ને, આ શરીર મારી સાથે નહીં થવાનું. એમાં તું ખાવા પીવાની, સૈનિકની વ્યવસ્થાની, રથની એ બધી વાત કરે છો, એ તો બહુ દૂરની વાત છે. મારું આ શરીર મારે નથી લઈ જવાનું, મારે એકલા જ ત્યાં જવાનું છે. ત્યારે મૂર્ખ કહે છે, અરે મહારાજ, તમને ખબર છે આ બધી, તમારે જ્યાં જવાનું છે ત્યાં તમારી સાથે કોઈ વસ્તુ, તમે આખી જિંદગી બીજાને જનતાને પીડિત કરી કરીને હાચું ખોટું કરીને પૈસા ભેગા કર્યા છે, એ એટલી બધી રાણીઓ, અવડું મોટું રાજ્ય, હાથી ઘોડા, તમારા સંબંધો, તમારા વ્યવહારો, તમારા કાર્યો, તમારી રાજાની પદવી, આ કોઈ વસ્તુ સાથે નથી આવવાનું, તમારે એકલાને જ જવાનું છે, આ બધી જ તમને ખબર હતી અને છતાં તમે આમાં નામક લાગેલા રહ્યા. તો મહારાજ, લો આ તમારો દંડો, તમે રાખો. મને લાગે છે કે મારથી મોટો મૂર્ખ તું છો, આ જગતમાં તારથી મોટો કોઈ મૂર્ખ નથી. ખબર હોવા છતાં તું આમાંનામાં લાગેલો રહ્યો અને જ્યાં જવાનું છે ત્યાંની કોઈ તૈયારી ન કરી પકડાયો રાજાને દંડો. અને રાજાને ખોટું ન લાગ્યું,
કારણ કે અંત સમયે તો બધાને બુદ્ધિ આવી જાય એટલે એની બુદ્ધિ કે ભાઈ સાચો છે આ વ્યક્તિ. તમે કે ન જાણતા હો તો વાત બરોબર છે, પણ જાણવા છતાં તમે કોઈ તૈયારી ન કરી તમારો દંડો તમે રાખ. કદાચ એવું ન થાય કે આપણને કોઈ દંડો પકડાઈ જાય મૂર્ખામી કરવામાં. બુદ્ધિમાન વ્યક્તિ છે, શાસ્ત્રએ સંતોએ મહાપુરુષોએ સમજુ માણસ એને નથી કીધું જે આ જગતમાં સારી રીતે રહેન સારા કાર્ય કરે એ પણ સમજુ છે, પણ સંતોની દ્રષ્ટિમાં શાસ્ત્રની દ્રષ્ટિમાં સમજુ વ્યક્તિ છે, વિવેકી વ્યક્તિ છે કે જ્યાં જવાનું છે એ પરલોકની તૈયારી પણ સાથે કરતો રહે. આ જગતના કાર્યો સાથે પરલોકની શરીરના કલ્યાણ સાથે આત્માની પણ કલ્યાણ તૈયારી કરતો જાય. અને અમારે રમાનાથ પ્રભુ એમાંથી છે જેણે આ જગતના પોતાના કાર્યો કરતા કરતા પણ ભગવાનની સેવા પણ કરી, આત્માનું કલ્યાણ બંને કાર્ય આ જગતમાં રહીને જેણે કર્યા છે. દેવરાજ કાકા અહીંયા બેઠા છે, એનો અવડો મોટો ધંધો પ્રભુજી જ સંભાળતા હતા, સંસારના કાર્ય વ્યાપાર બધું કરતા હતા, પણ સાથે સાથે ભગવાનનું ભજન પણ કરતા હતા. ગુરુ મહારાજે નિયમ આપ્યો, પ્રભુપાદજીનો નિયમ, રોજ 16 માળા કરતા, સવારમાં ઉઠીને ભજન કરે, ઓફિસેથી નીકળે, મુંબઈમાં લગભગ બધાને ઓફિસે પહોંચવામાં ને પાછો આવવામાં કલાક કલાક તો વય જ જાય ઓછામાં ઓછી, તો હારે માળા રાખતા, માળા કરતા કરતા જતા, માળા કરતા કરતા પાછા આવતા, ગપાટા નહોતા મારતા. અઠવાડિયામાં એક દિવસ એની સેવા હતી. અમારે મીરા રોડ મંદિર છે, રાધા કૃષ્ણ ભગવાનનું મંદિર છે, જગન્નાથ બલદેવ સુભદ્રા અને ગૌર નિતાય છે, તો મંદિરમાં એની સેવા હતી. સવારમાં 5:30 ભગવાન માટે જે ભોગ લાગ્યો હોય, થાળ બન્યો હોય, એ વાસણ સાફ કરવાની, ઠાકોરજીના વાસણો સાફ કરવાની સેવા, અને ભગવાનનું જે મંદિર હોય એમાં બીજી સેવા. દર રવિવારે મંદિરે મંગળા આરતીમાં આવતા. આપણે લોકો સ્વાભાવિક છે કે મંગળા આરતી 4:30 થાય તો બધા દિવસે તો કામધંધામાં હોઈએ તો રોજ એટલું વહેલું ન જાગીએ, કે પણ રવિવાર હોય તો કમસે કમ દિવસે આપણને આરામનો સમય મળી જાય. તો 4:30 દર રવિવારે મંગળા આરતીમાં આવતા. મંગળા આરતી પછી પ્રભુપાદજીએ નિયમ બનાવ્યો છે, 4:30 થી 5:15 સુધીમાં પહેલાં ભગવાનની મંગળા આરતી થાય, પછી નરસિંહ ભગવાનની આરતી થાય, પછી તુલસી મહારાણીની આરતી થાય 5:15, અને 5:15 બધા ભક્તો એક સાથે જપ કરવા બેસે હરે કૃષ્ણ મહામંત્રની માળા કરવા માટે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. 7:15 ભગવાનનો શ્રીંગાર થાય, અને એ આરતીને કહેવામાં આવે શ્રીંગાર આરતી. તો 2 કલાક 2.5 કલાક સુધી બધા ભક્તો બેસીને જપ કરે, અને પછી શ્રીંગાર આરતી ગુરુ પૂજા થાય, અને સવારમાં 8:00 થી 9:30 સુધી ભાગવતની કથા થાય, અને પછી બધા માટે મંદિરે પ્રસાદ હોય ખીચડી પ્રસાદ. તો દર રવિવારે આવતા 4:30 થી 9:30 સુધી ભગવાનની સેવા કથા કીર્તન. તો બતાવો કેટલું સુંદર જીવન કહેવાય. પોતાના સંસારના કાર્યો થઈ રહ્યા છે, સાથે ભગવાનનું ભજન થઈ રહ્યું છે. દિવાળી ઉપર અમે યાત્રાઓમાં જતા, તો યાત્રાઓમાં સાથે હોય. અમે લોકો યાત્રામાં આવતા નહોતા, અમે લોકો યાત્રા કાઢતા તો એ સાથે હતા, યાત્રામાં લોકોને લઈ જવામાં હતા. ત્યાં બધા આવ્યા હોય એની સેવા કરવાની, બધાને સાચવવાના. ડિસેમ્બર મહિનામાં જે એકાદશી આવે મોક્ષદા એકાદશી, એ મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો, કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં અર્જુનને નિમિત્ત બનાવી. તો એટલા માટે પ્રભુપાદ મહારાજે એવો નિયમ બનાવ્યો છે કે ડિસેમ્બર મહિનામાં જે એકાદશી આવે છે એ દિવસે ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો,
तो आखो डिसेम्बर महीनो छे बधा भक्तोए गीतानुं वितरण करवानुं, घर घर सुधी जन जन सुधी भगवत गीता पहोंचाडो, आवो प्रभुपादजीनो भाव हतो। तो आखा डिसेम्बरमां जे चार पांच छ रविवार अमने मळे तो अमारो बधानो 25-30 भक्तो अमारा मुंबईना भक्तोनुं ग्रुप छे, तमे लोको चार पांच गाड़ियों लईने अलग अलग गीता वितरण माटे मुंबईनी आसपासना गामडाओमां झूंपड़पट्टीओमां द्वारका पण घणी वार गयेला छे, नासिक शिरडी अलग अलग स्थानोए जता, तो प्रभुजी दर वक्ते अमारी साथे होय। अने ई अमे सवार निकळीए 10 वाग्ये अने सांजे क्यारेक 5 वाग्ये, क्यारेक 6 वाग्ये, क्यारेक 7 वाग्ये, क्यारेक 8 वाग्या सुधी તડકો હોય, એ ધુમાડો હોય, પણ એ બધામાં ઊભા રહીને પ્રભુજી અમારી સાથે ભગવદ્ ગીતા વિતરણ કરતા, સેંકડો લોકોને રમાનાથ પ્રભુએ પોતાના હાથથી ભગવદ્ ગીતા આપી છે, એ ધુમાડામાંની તડકામાં ઊભા રહીને મહેનત કરી કરી, અને એને ઓળખતા હશે એ બધાને ખબર હશે કે મેં તો ક્યારેય નથી સાંભળ્યું કે એને ક્યારેય મને કીધું એક પ્રભુજી બોલાય આમ કર્યું બોલાય તેમ કર્યું, એનો સ્વભાવ જ નહોતો કોઈને વખોડવા કે નકે, માણસ ભજન બહુ કરે, સેવા બહુ કરે, પણ કરેલી સેવા લગભગ બીજાની નિંદા કરવામાં, બીજાના દોષો જોવામાં, બીજાને વખોડવામાં બધી કરેલું છે એ બધું પાણી કરી નાખે। પણ પ્રભુજીનો એ સ્વભાવ નહોતો, સૌથી મોટો ગુણ તો એનો ઈ હતો। મેં એક વખત કીધું પ્રભુજી વાળ બધા ધોળા હતા, મેં કીધું પ્રભુજી થોડાક આપણે વરા આવશે, દીકરા દીકરીઓના લગ્ન 1.5 વર્ષ પહેલાની વાત છે, મેં કીધું થોડો કલર કરાવી નાખો। તો એની સાદગી જો, મુંબઈમાં રહે છે માણસ, 60-70 વર્ષના થાય ને તોય તે ધોળા હોય ને તો કાળા કરાવી નાખે, મેં કીધું પ્રભુજી ભગવાને જે આપ્યું છે આપણને નહીં નડતું તો ભલે ને રહ્યું, આ મહાનતા ને કે આવું ગુણ ક્યાંથી હોય કળિયુગમાં, ને એમાં મુંબઈ જેવા શહેરમાં, ગામડા વાળા તે ધોળાને કાળા કરી નાખે છે, મુંબઈ જેવા શહેરમાં રહેવા વાળાનું શું કેવું, જેને આ સંસારમાં જીવન જીવતા જીવતા ભગવાનનું ભજન કર્યું, અને એટલા માટે ઠાકોરજી અને એવું મોત આપ્યું, મોટા મોટા સંતો જે મૃત્યુ માટે ભગવાન પાસે માંગ કરે, મરવાનું તો બધાને છે, આજની મરીએ તો 5 વર્ષ પછી મરશું, 10 વર્ષ પછી મરશું, આપણે શરૂઆતમાં જ વાત થઈ કોણ અહીંયા મરથે ને આવ્યો, આયા હે સો જાયેગા રાજા રંક ફકીર, મહાપુરુષો છે મૃત્યુથી નથી ડરતા, કારણ કે આજ નહીં તો કાલ મરવાનું છે, એટલા માટે એ પ્રયાસ મહાપુરુષોનો સંતોનો પ્રયાસ હોય કે આપણે આપણું મરણ સુધારી લઈએ, એવી રીતે મરવું છે, મરના મરના સબ કરે પણ મરના ન જાને કોઈ, એક બાર એસે મરી હો કે દુબારા મરના ન હો, એક જ વાર મરવું છે પણ એવી રીતે મરવું છે પછી ફરી વાર મરવાનું થાય જ નહીં, કારણ કે ફરી વાર જન્મ થાય તો મરવાનું થાય ને, એક જ વાર મરવું છે પણ મરી ભગવાનના ધામમાં પહોંચી જવું છે। એમ લોકો રવિવારે સવારમાં બધા રમાનાથ પ્રભુને બધા સાથે 4:30 વાગ્યે ભગવાનની મંગળા આરતી કરી, મંગળા આરતી કરીને નરસિંહ ભગવાનની આરતી કરીને તુલસી આરતી કરીને 5:15 માળા કરવા માટે બેઠા, 6:30 સુધી માળા કરી, અને 6:30 પછી અમે માળા કરીને પછી નગર સંકીર્તનનો કાર્યક્રમ હતો, મીરા રોડમાં બધા અલગ અલગ શેરીઓમાં અમે ભગવાનનું નામ ગાતા ગાતા નીકળ્યા, ભગવાન પણ સાથે હતા, નાનું એવું શું કહેવાય પાલકી, આ નાની પાલકી માથા ઉપર લઈને ભગવાનને સાથે લઈને જ અમે નીકળતા, કારણ કે લોકો જોવે તો દર્શન થાય અને ભગવાન સાથે હોય તો ભક્તોને પણ એક ઉત્સાહ ચડે, અને 6:30 અમે નીકળ્યા હતા મંદિરેથી કીર્તન કરતા કરતા, 70-60-70-80 ભક્તો હતા, નાચતા નાચતા ગાતા ગાતા કીર્તન કરતા કરતા જતા હતા, અમારા રમાનાથ પ્રભુ નાચતા હતા કીર્તનમાં, પછી નાચતા નાચતા પછી ચાલવા માંડ્યા, એટલે મારે રાકેશ પ્રભુ એને કે પ્રભુજી હાલો હાલો, તો અમને કે પ્રભુજી પેટમાં થોડી ગડબડ છે, ગેસ જેવું છે, હવે એને 2-3 ભક્તોની વાત કરી લી, એને એમ હતું કે ગેસનું થોડી તકલીફ છે,
અમને કીધું ને લગભગ એક બે મિનિટ જ થઈ, દસ ડગલા ચાલ્યા હતા, ચાલતા ચાલતા પડી ગયા, નીચે જ નહોતા પડ્યા, મારા ભક્તો પકડી લીધા હતા અને પડ્યા તો એના શરીરના જે હાવભાવ હતા એ ઉપરથી અંદાજ તો ભક્તોને આવી ગયો ભાઈ એટેક જ છે. કીર્તન ભર નહોતા કારણ કે 60-70 ભક્તો હતા, 10-15 ભક્તો પાસ આસપાસમાં એને લઈને શરીર દબાવતા હતા અને એવું કરતા હતા જે વિધિ થતી હોય, અને બાકી ભક્તોના કીર્તન ચાલુ હતા. અને અમારી સાથે નગર સંકીર્તનની ગાડી હતી ઇકો, તો તરત જ ઇકોમાં ચડાવી લગભગ 5 મિનિટ નો જ થઈ ત્યાં લોકો ત્યાં આપણે મંદિરની જ હોસ્પિટલ છે બહુ પ્રખ્યાત મીરા રોડમાં ભક્તિ વેદાંત હોસ્પિટલ છે ત્યાં પહોંચી ગયા હતા. અને બધા ભક્તો 4-5 ભક્તો ગાડીમાં સાથે હતા તો એને અંદાજ તો આવી જ ગયો હતો, તો એ લોકોએ ગાડીમાં નરસિંહ આરતી કીર્તન ચાલુ જ રાખ્યું હતું. અને હોસ્પિટલે ગયા ત્યાં ડૉક્ટરે ECG મશીન ચડાવ્યું હતું, પછી હૃદય બંધ જ દેખાડતું હતું. પણ તમે વિચાર કરો ભક્તો કે મોત કે ભગવાનના કીર્તનમાં નાચતા નાચતા ગાતા ગાતા સાત સાધુ સંતો મહાપુરુષોને કીધું હોય ને કે તમને આવું મોત મળશે તો એમ કે મારે આજે જ મરી જવું છે, અત્યારે જ મરી જવું છે આવું મોત મળતું હોય, આપણને આ વાત ન સમજાય. આ તો જેણે સત્સંગ કર્યો છે, જેણે એ આત્મ સાક્ષાત્કાર કર્યો છે એને સમજાય કે આ કેટલી મોટી વાત છે. બાકી આપણને અત્યારે ભગવાને વૈકુંઠમાં જ વિમાન મોકલ્યું ને તેમ કે હજી મારે ઘણા કામ બાકી છે, થોડાક દીખમો તોય આપણે તૈયાર ન થાય. આ તો જેણે આખું જીવન સંસારને છોડીને ભગવાનના ભજનમાં સત્સંગમાં ઠાકોરજીની સેવામાં લગાડ્યું છે એ સમજીએ કે ભાઈ આ મોત ન કહેવાય, આને મહોત્સવ કહેવાય. આવું મૃત્યુ મળતું હોય તો અત્યારે જ મરી જવું છે. જિન મરને સે સબ જગ ડરે મેરે મન આનંદ. કબીરજી કહે છે કે મૃત્યુનું નામ સાંભળીને આ જગતમાં કોણ એવો છે કે બીવે નહીં. ભલ ભલો વ્યક્તિ હોય, ગમે એવો ઓફિસર હોય, ફોજદાર હોય, માથા ભારે હોય, શક્તિશાળી હોય, મોતનું નામ પડે ને તો રાબડ વહી જાય. જિન મરને સે સબ જગ ડરે મેરે મન આનંદ. પણ કબીરજી કહે છે કે મારા મનમાં તો આનંદ છે, કબ મરી હો કબ પાઈ હો પૂરણ પરમાનંદ. હું તો તૈયાર છું, મારી પાસે તૈયારી છે મૃત્યુની, એટલા માટે હું તો વાટ જોઉં ક્યારે મરું, ક્યારે પૂર્ણ આનંદ એ પરમાત્માને પ્રાપ્ત કરું. તૈયારી હોય એને શું બીક હોય. આખું વર્ષ જે વિદ્યાર્થી વાંચી પૂરી તૈયારી કરી હોય, સવારથી સાંજ સુધી વાંચ્યું હોય અને પરીક્ષા આવે તો એને બીક હોય, એ તો મોજથી જાતો હોય પરીક્ષા દેવા. અને જેને આખું વર્ષ કઈ કર્યું જ ન હોય, ભણ્યો ન હોય, ટીવી જોયા હોય, મોબાઈલ જોયા હોય, રેમો જ હોય, એ છોકરાને પરીક્ષા આવે ત્યારે એની શું દિશા થાય. બીતા બીતા જવાનું રે ને ક્યાં કઈ કાપલ્યું બનાવવાનું રે ને ક્યાંક ચોરીની તૈયારી કરે ને શું, કારણ કે તૈયારી છે નહીં તો શું. પણ જેની તૈયારી હોય એને બીક લાગે બતાવો. એ તો મૂળમાં હોય કે ક્યારે એક્ઝામ જાય ને બધું લખી નાખીને ફ્રી થઈ જઈએ આપણે. એમ જેની પાસે તૈયારી છે, જેની પાસે ભગવાનના ભજનનું બળ છે, જિંદગી શું છે, જિંદગી છે એ એક અભ્યાસ છે અને મૃત્યુ છે એ પરીક્ષા છે. જિંદગી અભ્યાસ છે અને મૃત્યુ છે એ પરીક્ષા છે. અને જીવનના અંતમાં મૃત્યુની ઘડીમાં ભગવાનનું નામ મુખમાંથી નીકળ્યું, ભગવાનનું નામ કાનમાં ગયું તો જિંદગીની પરીક્ષામાં પાસ થઈ ગયા. અને બાકી આખી જિંદગી ગમે એટલું કર્યું, કરોડો રૂપિયા કમાણા, ડોક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, સમાજમાં બહુ વાહવા લૂંટાવી, સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, અનેક સંસારની ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી, બધું જ કર્યું, પણ મૃત્યુની ઘડીએ મુખમાંથી ભગવાનનું નામ ન નીકળ્યું, કાનમાં ભગવાનનું નામ ન સાંભળ્યું તો જિંદગીની પરીક્ષામાં ફેલ. ભલે અહીંયા ગમે એ પ્રાપ્ત થઈ ગયું પણ પરીક્ષામાં ફેલ. ગમે એટલો હોશિયાર વિદ્યાર્થી હોય પરીક્ષામાં ફેલ છો તો એને કોઈ બુદ્ધિમાન કોઈ હોશિયાર કહે નહીં. નહીં તો એને રમાનાથ પ્રભુની જેની આપણે વાત, એને શાંતિ જ મજા નહોતી, અમને નહોત ખબર. પછી આ ભાઈ શું નામ, એને પછી સવારમાં આવ્યો, એને બોલાવ્યો તો એને કીધું પપ્પાને કાલ સાંજે દી એમ કહેતા હતા કે પેટમાં હાથ નથી. સાંજની એને મજા નહોતી, કઈ નાનો હુનો પ્રોબ્લેમ તો હતો નહીં, એટેકની તૈયારી ચાલુ થાય એટલી બહુ ભયંકર સ્થિતિ હોય. પણ
આ સ્થિતિમાં એ સાડા ચારે મંદિરે આવી ગયા. એ આવ્યા નહોતા, એની સેવા જોઈને, એનું ભજન જોઈને ઠાકોરજી એને બોલાવ્યા હતા. નહીં તો હક ન હોય માણસ 8 વાગે ન જાગે, 4:30 તૈયાર થઈને મંદિર આવવું એટલે કમસે કમ 3:30 જાગવું પડે. અને આવ્યા તો હક ન હતું, બેસી ન ગયા, હારે હારે ઉભા હતા. મંગળા આરતીમાં ભગવાન સામે ઉભા હતા, ગાતા હતા, બેસીને માળા કરી. સંકીર્તનમાં ચાલતા નહોતા, અમારા બધા ભક્તો સાથે જ નાચતા હતા. તમે વિડીયો જોઈ છે, નાચતા હતા પ્રભુજી. અમે બાકી મરવાનું છે. ભાગવત કહે છે કે વ્યક્તિનો જે સમયે, જે ક્ષણે શરીરનો જન્મ થાય છે, એ જ ક્ષણે મૃત્યુ પણ સાથે. દેહેન સહજાયતે, મૃત્યુર્વે પ્રાણીનામ દેહેન સહજાયતે. મૃત્યુનો જન્મ શરીરના જન્મની સાથે જ ગર્ભથી થાય છે. અને બિલકુલ મૃત્યુ છે એ મનુષ્યની સાથે સાથે આ જીવન ચાલે છે. કેટલું નજીક ચાલે છે, શાસ્ત્ર કહે છે કે માથાના વાળ પકડીને ચાલે છે. જેવો સમય આવ્યો, 1 સેકન્ડનો સમય નહીં આપે પકડી લેશે, એટલું સાથે ચાલે છે. અને એ પણ નક્કી છે કે વ્યક્તિનું મૃત્યુ ક્યારે થશે, કયા સ્થાન ઉપર થશે, કયા નિમિત્તથી થશે. અને જેવો સમય આવશે એટલે બધા સંયોગ આપણે આપ ઉપસ્થિત, સમય સંજોગી પરિસ્થિતિ આપણે આપ ઉત્પન્ન થઈ જશે. આપણે ઘણી વાર સાંભળીએ છીએ અમુક લોકોનું મૃત્યુ થયું હોય તો લોકો વાતો કરે કે બિચારો ક્યારેય જ્ઞાનો ગયો, પહેલી વાર ગયો ને આવું છું. એ ગયો નથી, એનું મૃત્યુ ત્યાં લખ્યું હતું, એટલા માટે એને મૃત્યુ ત્યાં બોલાવી દીધો છે. એ ક્ષણ નિમિત્ત ઉપસ્થિત થશે. પ્રભુજીનું મૃત્યુ એ સમય લખ્યું, એમાં ગમે કરે તો એમાં કોઈનું ચાલે જ નહીં. પણ તમે વિચાર કરો, કદાચ ઘરે ને ઘરે હોત, પથારીમાં હોત, તો લગભગ તો કોઈને ખબર ન રહેત કે ભાઈ એટેક આવી ગયો છે. કારણ કે પડ્યા તો એના મુખમાંથી રાગ નીકળી ગઈ તેવું કઈ થયું નહોતું. અને ઘરના લોકો સૂતા હોય તો કોને ખબર રહે કે ભાઈ શું થયું. કારણ કે એક સર્વે અનુસાર દુનિયામાં 40% લોકો ઊંઘમાં કે બેસુદ અવસ્થામાં મરે છે. ક્યાં તો રાતે સૂતા વયા ગયા, અથવા તો એક્સિડન્ટ હોય કે કઈ ભયંકર રોગ થયો હોય તો અંતિમ સ્થિતિમાં, ભાનમાં ન હોય, કોમામાં હોય, એવી કોઈ ની કોઈ સ્થિતિમાં વહી જાય. તો સૂતા વયા ગયા હોય તો ખબર ન રહે. અને ખબર રહે તો શું થાય, ખબર પડે કે આવું થયું છે તો પરિવારના લોકોને ન્યા કોઈને ખબર ન રહે કે આને ભગવાનનું નામ સંભળાવે. કારણ કે બધા એકદમ શું કહેવાય, અચાનક કોઈ વસ્તુ થાય તો માણસ હાફળો ફાફળો થઈ જાય, ને બધાને બોલાવવા અને ડોક્ટરની વ્યવસ્થા કરવી, ના અંતે સમય બધો એમાં જ રહ્યો છે. ત્યાં શરીર પૂરું થઈ ગયું, ઘરે આવું મૃત્યુ થાય. પણ ઠાકુરજી એ પ્રસન્ન થઈને એને કેવું મૃત્યુ આપ્યું. ભક્તો સંગમાં ભગવાનનું નામ ગવાઈ રહ્યું છે, કીર્તન થઈ રહ્યા છે. એ કીર્તન ગાતા ગાતા નહીં, કીર્તનમાં નાચતા નાચતા નંદનંદનને ચંદન અને વંદન અને નૃત્ય અત્યંત પ્રિય છે ભગવાનને. જો આપણા સંતો નરસિંહ મહેતા, મીરાબાઈ આ બધા કીર્તન કરતા તો લોક લાજ છોડીને નાચતા નાચતા કીર્તન કરતા, નાચતા નાચતા મોઢેથી ભગવાનનું નામ ગાઈ રહ્યા છે. ભક્તોનો વૈષ્ણવનો સંઘ છે, ઠાકોરજી સાથે છે, ભગવાન પાલખીમાં સાથે છે. એક પણ વસ્તુની કમી નથી, એક પણ વસ્તુની ખામી નથી. વાલીને જ્યારે ભગવાને, તમને લોકોને ઊંઘ આવે તો પાછા મને કહી દેજો, શરમમાં ન રહે, તો નહીતર હું 10 વાગ્યા સુધી આપણે ચલાવવાના પ્લાનમાં છું. ચાલશે ને? ક્યાંય વર્તેજમાં વહેલા સુઈ જાઓ છો બધા? 15-20 મિનિટ આપણે કંઈક એક બે ભગવાનની વાતો કરીએ. વાલીને ભગવાને કથા તો જાણો છો કે કઈ રીતે વૃક્ષની આડમાં છુપાઈને ભગવાને બાણ માર્યું. વાલી લોહી લુહાણ સ્થિતિમાં ભૂમિ ઉપર પડ્યો. રામજી અને લક્ષ્મણજી ત્યાં ગયા, બંને વચ્ચે સંવાદ થયો. અને પછી વાલીની પ્રાર્થના સાંભળીને, એની બિનતાપૂર્ણ વાત સાંભળીને, સો
सुनत राम अति कोमल वाणी वाली ने अत्यंत विवेकपूर्ण वाणी सांभळीने बाली शीश परसेव निज पानी भगवान पोताना हाथथी वालीना मस्तकने स्पर्श करे छे अर्थात वालीना माथामां पोतानो हाथ फेरवे छे। अचल करो तन राखहु प्राण बाली कहा सुनु कृपा निधान। भगवान कहे छे के वाली अचल करहु प्राण राखहु तन, हूँ तारा शरीर ने अचल बनाई दऊं छू, तू प्राण राख अर्थात तू जीवित रहे। मैं तने मार्यो छे पण हवे तने तारा कार्य पर पश्चाताप थाय छे तो हवे हूँ तने अचल तारू शरीर छे स्वस्थ बनाई दऊं, तू हवे जीवित रहे वर्षो सुधी। वाली ने स्वयं भगवान कहे छे तो वाली शुं कहे छे? बाली कह सुनु कृपा निधान। वाली कहे छे के कृपा निधान सांभळो तमे, जन्म जन्म मुनि जतन कराही अंतराम मुख आवत नाही। जन्म जन्म मुनि जतन कराही अंतराम मुख आवत नाही। जन्म जन्म सुधी मोटा मोटा ऋषि मुनिओ प्रयास करे छे कया जन्म मा એવો સમય એવો મૃત્યુ અમને પ્રાપ્ત થશે કે અંત રામ મુખ આવત, અંત સમયમાં મળતી વેળાએ અમારા મુખમાંથી રામ શબ્દ નીકળે। અનેક જન્મ સુધી સાધના કરી ભજન કર્યું તપસ્યા કરી મોટા મોટા વ્રત કર્યા પણ પ્રતીક્ષા કરે છે કયા જન્મમાં અમારા મૃત્યુની વેળાએ રામ નામ મુખમાંથી નીકળે અને રામ નામના પ્રભાવથી અમે તરી જઈએ ભવસાગરને પાર કરી જઈએ। પરંતુ જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંતરામ મુખ આવત નાહી। જન્મ જન્મ સુધી પ્રયાસ કરવા છતાં અંત વેળાએ મુખમાંથી રામ નીકળતું નથી। જાસુ નામ બલ શંકર કાશી દેહી સબહી સમગતિ અવિનાશી। વાલી કહે છે કે હે પ્રભુ એટલું જ નહીં, જેના નામના બળેથી ભગવાન શંકર કાશીમાં મરવા વાળાને અંતમાં મુક્તિ આપે છે અવિનાશી ગતિ આપે છે। કાશી વિશે શાસ્ત્ર પ્રખ્યાત શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાન શંકરનું ઈ ધામ છે અને એટલા માટે શિવજી પોતાના ઈ ધામમાં મરવા વાળા જીવને સદગતિ આપવા માટે અંત સમયમાં એના મુખમાં રામ નામ બોલે છે। અને એ વાતને વાલી અહીંયા યાદ કરે છે, જાસુ નામ બલ શંકર કાશી દેહી સબહી સમગતિ અવિનાશી। જેનું નામ અનેક જન્મ સુધી પ્રયાસ કરવા છતાં મોટા મોટા ઋષિ મુનિઓને અંત સમય મુખમાં નથી આવતું અને જેના નામના બળેથી ભગવાન શંકર કાશીમાં મરવા વાળાને મોક્ષ પ્રદાન કરે છે। મન લોચન ગોચર સોઈ આવા બહુરી કી પ્રભુ અસ બનહી બનાવા। અને ભગવાન આજ જેના નામમાં એટલું બળ છે ભગવાન આજ સાક્ષાત મારી સામે ઉભા છે। બહુરી કી બસ બનહી અસ બનાવા, પ્રભુ તમે કહો છો કે હું પ્રાણ રાખું, ચાલો તમારી વાત માનીને પ્રાણ રાખું, તો અત્યારે નહીં મરું તો પછી મરવાનો તો છું જ તે, અને પછી જ્યારે હું મરીશ ત્યારે હું આવો સંજોગ પાછો મારી સામે આવશે, હું કે તમે મારી સામે હો, હું મુખમાં આંખથી તમારા દર્શન કરતા હોઉં, મરવાનું છે જ તે, પણ અત્યારે જેવા સંજોગ ઉભા થયા છે મારી સામે, તમે સામે છો, તમારી ગોળ મારું માથું છે, અને પછી મરીશ ત્યારે શું આવું આવું સૌભાગ્ય મળશે? તો પછી હું એટલો બધો, વાલી કહે છે કે પ્રભુ એટલો બધો હું મૂર્ખ્યો નથી, મૂર્ખ છું હું, પશુ છું હું, વાનર છું હું, કામી છું, મૂર્ખ છું, પણ એટલો બધો મૂર્ખ નથી પ્રભુ કે આવો મોકો મારા હાથમાંથી જવા દો। અસ કવન સઠ હઠી કાટી સુરતરી બારી કરહી બબુ રહી। વાલી કહે છે પ્રભુ કોણ એવો મૂર્ખ્યો હશે કે જે કલ્પવૃક્ષને કાપીને, કલ્પવૃક્ષ આંગણામાં કલ્પવૃક્ષ હોય, કલ્પવૃક્ષ તમે જાણો છો સમુદ્ર મંથનમાંથી નીકળ્યું તું એ વૃક્ષ જે સ્વર્ગમાં છે અને એનો મહિમા છે કે એની છાયામાં ઉભા રહીને કોઈ પણ ઈચ્છા કરવામાં આવે તો ઈચ્છા પૂરી કરી દે કલ્પવૃક્ષ। આપણને આજે એની સહેજ ઝલક ગૂગલમાં દેખાય જે તેમ કયો હિસ્સા હું દેખાડી દે આપી નો હોય કે
કલ્પવૃક્ષ એક સ્ટેપ આગળ છે એ આપી દે, પણ ગુપ્તે આપણને દેખાડી દે જે જોવું હોય તેની પરથી આપણને ખબર પડે કે માણસ આવી વ્યવસ્થા કરી છે. ઠાકુરજી વૃક્ષ ઉત્પન્ન કર્યું એમાં એવી વ્યવસ્થા હોય એમાં કોઈ મોટી વાત નથી. તો વાલી કહે છે પ્રભુ એવો કોણ મૂર્ખ હોય કે જે આંગણામાં કલ્પ વૃક્ષ હોય એને કાપીને ત્યાં બબુલ બાવળીઓ વાવે, હોય કોઈ એવો મૂર્ખ? વાલી કહે છે કે હે પ્રભુ હું પશુ છું, વાનર છું, કામી છું, મેં અપરાધો કર્યા, પાપ કર્યા, પણ એટલો બધો મૂર્ખ નથી કે મૃત્યુનો આવો સંજોગ છે જવા દઉં અને પછી મરણ આવે ત્યારે એમના સંસારની વચ્ચે મરું, એટલો બધો મૂર્ખ નથી, મને મરવા દેવા. આવું મૃત્યુ સંતો મહાપુરુષો માગે છે, દિવે નહીં. આજ સુધી મૃત્યુથી બચીને કોણ જઈ ગયું છે? સત્સંગ જેને કર્યો હોય ને જેને સમજણ હોય ને એ મૃત્યુને સુધારવાનો પ્રયાસ કરે, મૃત્યુથી બીવે નહીં. પરીક્ષિત મહારાજની કથા તમે બધા સાંભળી છે ભાગવતથી. રાજા પરીક્ષિતને શાપ શ્રીંગી ઋષિ આપ્યો 7 દિવસમાં મરવાનું છે, અને પરીક્ષિતજીને ખબર પડી કે 7 દિવસમાં મરવાનું છે. તો અવડા મોટા રાજા હતા પણ એને બચવાનો કોઈ પ્રયાસ ન કર્યો. હાલો ન બચીએ કે વાત અલગ છે, પણ કંઈક માણસને પ્રયાસ તો કરવો જોઈએ ને, એણે કઈ પ્રયાસી ન કર્યો. પરીક્ષિતજી કવડા રાજા હતા જાણો છો, સંપૂર્ણ ભૂમંડળના ચક્રવર્તી સમ્રાટ હતા, 7 દ્વીપોથી યુક્ત ભૂમંડળના ચક્રવર્તી સમ્રાટ હતા, અને આજ સુધીમાં ઇતિહાસમાં કોઈ રાજા એવો નથી થયો કે જેને કાળ ઉપર શાસન કર્યું હોય. પરીક્ષિત મહારાજ એવા સમર્થ હતા કે જેણે કાળ ઉપર, કાળ અર્થાત સમય ઉપર કળિયુગનું દમન કર્યું. કળિયુગ શું છે? સમય છે, સમયને દંડિત કર્યો. દેવતાઓમાં એટલું સામર્થ્ય નથી કે કાળને વશમાં કરી શકે, એ કાર્ય પરીક્ષિતજીએ કરી બતાવ્યું, અને કેમ ન કરે. 9 મહિનાઓ સુધી ગર્ભમાં જેને ભગવાનના સાક્ષાત્કાર થયો હતો, હું ઉત્તરાના ગર્ભમાં ભગવાને પ્રવેશ કરીને બ્રહ્માસ્ત્રથી, અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ભગવાને પરીક્ષિતજીની રક્ષા કરી. 9 મહિના સુધી પરીક્ષિતની આંખ સામે ભગવાન હતા ગર્ભમાં. આ જગતમાં ભગવાનની પ્રાપ્તિ તો ઘણા લોકોએ કરી, પણ ભગવાન કેટલો સમય સામે હોય? દર્શન દેવા આવે 2-5 મિનિટ, 10 મિનિટ, 1/2 કલાક. પ્રહલાદજી માટે ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા, કેટલો સમયની સામે રહ્યા? પ્રગટ થયા સંધ્યા સમય સુધી વાટ જોઈ, સંધ્યા થઈ એટલે હિરણ્યકશિપુને ફાડ્યો અને પ્રહલાદજીને રાજ્ય સિંહાસન ઉપર બેસાડીને અંતર્ધ્યાન થઈ ગયા. એટલી વાર ધ્રુવજીની સામે ભગવાન પ્રગટ થયા, ધ્રુવજી 11 શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરી, દર્શન કર્યા, ભગવાને વરદાન આપ્યું, અંતર્ધ્યાન થઈ ગયા. એકથી મોટા એક મહાપુરુષે ભગવાન ભગવાનનો સાક્ષાત્કાર કર્યો, પણ ક્ષણિક, 2-5 મિનિટ, 1-2 કલાક. પણ પરીક્ષિત એવા ભાગ્યશાળી હતા કે 9 મહિના સુધી ભગવાન એની આંખોની સામે રહ્યા, અને એનું નામ પરીક્ષિત એટલા માટે જ પડ્યું, ગર્ભમાંથી બહાર નીકળ્યા તો બહાર નીકળતાની સાથે બધી બાજુ આંખો ફેરવી ફેરવીને જોવે છે. પરિતઃ ઈક્ષિતઃ, બધી બાજુ જોવે છે, ગર્ભમાં હું જેના દર્શન કરતો હતો એ ક્યાં ગયા, એ પુરુષ કેમ નથી દેખાતો? એના ભાગ્ય જોયું કે ગર્ભમાં જેને રક્ષા કરી હતી એ ભગવાનના ભગવાનની ખોજ ગર્ભની બહાર આવીને તરત કરવાની ચાલુ કરી દીધી. અને વિચાર કરીએ તો ગર્ભમાં રક્ષા આપણી કોને કરી છે? 10 સેન્ટીમીટરની ગર્ભની જે જગ્યા હોય મળમૂત્રથી ભરેલો, એમાં જીવન શક્ય છે? ત્યાં કેમ ઓક્સિજન પોગે, કેમ ભોજન પોગે? અને કઈ 2-5 મિનિટની વાત થોડી છે 9-9 મહિના ત્યાં રહેવાનું છે. તમને લાગે છે સંભવ હોય એવું જીવન? એ તો એ ભગવાને જ ગર્ભમાં 9 મહિના રક્ષા કરીને બહાર કાઢ્યા. તો પરીક્ષિતજીની એકલાની રક્ષા નહીં કરી, આપણી પણ એ જ ભગવાને ગર્ભમાં રક્ષા કરી. પણ પરીક્ષિતજીનું સૌભાગ્ય હતું કે જે ભગવાને ગર્ભમાં રક્ષા કરી એ ભગવાનની ગર્ભની બહાર આવતાની સાથે જ ખોજ ચાલુ કરી દીધી. અને આપણે દુર્ભાગ્ય છે કે જીવન પૂરું થવા આવ્યું પણ હજી આપણે ભગવાનની ખોજ ચાલુ નહીં કરી. ગર્ભમાં જેને રક્ષા કરી હતી ભગવાન ક્યાં છે, એને હું કેમ પ્રાપ્ત કરું? પરિતઃ ઈક્ષિત, બધી બાજુ ઈક્ષિત અર્થાત જોઈ રહ્યા હતા કે પુરુષ ક્યાં છે જેની ઘરમાં મારી રક્ષા કરીને, એટલા માટે નામ પડ્યું પરીક્ષિત. અને એનો પ્રભાવ હતો કે જેણે કાળ ઉપર પણ શાસન કરી લીધું, કળિયુગનું દમન કર્યું. એટલા પરાક્રમી શૂરવીર
પણ ખબર પડી સાતમા દિવસે તક્ષકના કરડશેન મૃત્યુ થશે, તો મૃત્યુથી બચવા માટે એને કોઈ અનુષ્ઠાન ન કર્યું, કોઈ તપસ્યા ન કરી, કોઈ બ્રાહ્મણોને બોલાવીને હવન ન કર્યો કે મૃત્યુનું નિવારણ કરે, શ્રાપનું નિવારણ કરે, કાંઈ હવન કરાવો કે તપસ્યા, કોઈ વસ્તુ ન કર્યું. જેવી ખબર પડી, પરીક્ષિતજી વિશે ભાગવતમાં લખ્યું છે, સસાધુ મેં એને સમાચાર મળ્યા કે ઋષિનો શાપ છે, ઋષિકુમારનો, આજથી સાતમા દિવસે તમારું મૃત્યુ થશે, તો સસાધુ મેં એને તો આ વાતને સારી માની લ્યો અને બધું જ છોડીને, અવળો મોટો રાજા, એક જ ક્ષણમાં બધું છોડીને, ખાલી લંગોટ ધારણ કરીને, રાજ્ય છોડીને નીકળી ગયા, ગંગાજીના તટ પર જઈને બેસી ગયા. હજારો ઋષિ મુનિઓ ત્યાં આવ્યા છે, સુખદેવજી પધાર્યા છે અને સુખદેવજીના ચરણોમાં પ્રણામ કરીને કહે છે કે ભગવાન, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમમ ગુરુ પુરુષસ્ય યેહ યત કાર્યમ રિયમાણસ્ય સર્વથા. હે ભગવાન, આ જગતમાં જેને સાત દિવસમાં મરવાનું છે એને શું કરવું જોઈએ, યત કર્તવ્યમ એનું કર્તવ્ય શું છે, યત કર્તવ્યમ યત શ્રોતવ્યમ યત જાપ્યમ એની શું કર્તવ્ય છે, એની શું સાંભળવું જોઈએ, એને શું જપ કરવો જોઈએ, ઔર બ્રુહી યદ્વા વિપર્ય અને શું ન કરવું જોઈએ, એક જ શ્લોકમાં બધું પૂછી લીધું. અને પરીક્ષિતજીનો પ્રશ્ન સાંભળીને સુખદેવજી બહુ પ્રસન્ન થયા, કહે છે કે રાજન, વર્યાન એશ તે પ્રશ્ન રાજન કૃતો લોકહિતમ. એ રાજન, તમે આ પ્રશ્ન વર્યાન અર્થાત બહુ શ્રેષ્ઠ પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે આ પ્રશ્ન તમારો એકનો નથી, બધાનો છે. આ જગતમાં જે આવ્યા એમાંથી કોઈ મુક્ત નથી, સાત દિવસમાં જ બધાને મરવાનું છે, સોમવારથી લઈને રવિવાર સાત જ દિવસ છે અને એમાંથી જ એક દિવસે વિદાય લેવાની છે. એટલા માટે એ રાજન, આ પ્રશ્ન તમારો એકનો નથી, બધાનો પ્રશ્ન છે, શું કરવું જોઈએ. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ ઇચ્છતા ભયમ. તસ્માદ ભારત, એ ભારત ભરતવંશી, ભરતવંશમાં એનો જન્મ થયો હતો. જેને મરવાનું છે એની માટે ઘણા ઉપાયો કલ્યાણના શાસ્ત્રોએ વેદોએ બતાડ્યા છે, પણ એમાં સર્વશ્રેષ્ઠ ઉપાય છે ભગવાન ઈશ્વરો હરિ, જે આ જગતના ઈશ્વર છે, જગતને કંટ્રોલ કરવા વાળા છે, જે ભગવાન છે, જે હરિ છે, પોતાના ભક્તોના દુઃખ ને હરવા વાળા છે, એ ભગવાન શ્રી હરિનું શ્રોતવ્ય એની કથા સાંભળવી, કીર્તિતવ્ય એના નામનું કીર્તન કરવું, સ્મર્તવ્ય મનથી એની લીલા કથાઓનું સ્મરણ કરવું, બસ ઈચ્છતામ ભયમ આ સંસારના ભયમાંથી મુક્ત થઈને ભગવાનના અભય પદને પ્રાપ્ત કરવું હોય તો એની માટે આ જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે કે ભગવાન શ્રી હરિની કથા સાંભળવી, એનું નામ ગાવું અને એની કથાઓનું, એની લીલાઓનું સ્મરણ કરવું. પરીક્ષિતજીએ પૂછ્યું કે ભગવાન, વાત તમારી સત્ય છે, પણ કળિયુગનો જીવ મંદાહ સુમંદ મતયહ મંદ ભાગ્યા યુપદ્રતા, એટલો મંદ બુદ્ધિનો છે કે એ સમય નહીં કાઢીએ કે ભગવાન માટે એટલો બધો કે એની કથા સાંભળે, ભગવાનની લીલાઓનું સ્મરણ કરે, એની સેવા કરે. તો આ તમે ત્રણ સાધન બતાવ્યા, એમાંથી પણ કોઈ એક સાધન બતાવો કે જેનો આશ્રય લઈને આ જીવ તરી શકે. ત્રણ ન કરીએ કે તો કમસે કમ એક સાધન બતાવો, ત્રણેયમાંથી પણ એક શ્રેષ્ઠ હોય. તો સુખદેવજી કહે છે કે રાજન, એક સમયે પૃથ્વી પર મોટા મોટા યોગીઓની સભા ભરાણી હતી, જેમાં બ્રહ્માજી શિવજી સમેત સમસ્ત મોટા મોટા યોગીઓ ઉપસ્થિત હતા, મોટા મોટા બ્રહ્મર્ષિઓ હતા. અને સભાની અંદર પ્રશ્ન હતો કે સંસારના લોકોનું કલ્યાણ થાય એવો સર્વશ્રેષ્ઠ ઉપાય કયો છે, જીવનનું કલ્યાણ કરવા વાળું સર્વશ્રેષ્ઠ સાધન શું છે. અને સાથે સાથે એ પણ પ્રશ્ન હતો કે સર્વશ્રેષ્ઠ સાધન હોય પણ એની સાથે સાથે સરળ પણ હોવું જોઈએ, જેનું બધા આચરણ કરી શકે, નહીં તો સારામાં સારું સાધન બતાવે પણ સહેલું ન હોય તો આપણને એમ કે ભાઈ તમારે આત્મકલ્યાણ કરવું હોય તો હા વહેલી વાત છે, હું ઓફિસ ને દુકાન છોડીને વનમાં વહી આ જાઉં એટલે કલ્યાણ થઈ જશે એવું કીધું હોય તો આપણે કરી શકીએ. તો સાધન એવું હોય જે
सर्वश्रेष्ठ होय अने साथे साथे सरल पण होय। सरल साधन एने कहेवाय जे बधा करी शके, कोई पण स्थितिमां होय ई स्थितिमां रहीने पण करी शके, एवुं जे साधन होय एने सरल कहेवाय। तो योगीओनी सभामां जे हजारो हजारो मोटा मोटा योगी महायोगीओ ब्रह्मर्षिओ ऋषिओ बिराजमान हता, अने एमां प्रश्न हतो के जीवना कल्याण माटे सर्वश्रेष्ठ अने सौथी सरळ साधन कयुं। सांभळो छो ने तमे बधा के हुई ग्या छो, एतं निर्विद्यमानानां योगिनां रूपनिर्णीतं हरेर्नामानुकीर्तनम्। योगी नाम रूप निर्णीतम, हे राजन आ मारो निर्णय नथी, योगीओनी सभानो निर्णय छे। अंतमां न्या शुं निर्णय फाइनल ठराव पसार थयो, योगी नाम रूप निर्णीतम हरेर नामानुकीर्तनम्। हरि नाम संकीर्तन ज आ जगतमां संसारना जीवो माटे कल्याणनो सर्वश्रेष्ठ अने सौथी सरळ मार्ग छे। आनाथी श्रेष्ठ कोई मार्ग नथी। अनी करता करता પ્રભુજીએ વિદાય લીધી આ જગતમાંથી, હું એનું સૌભાગ્ય વિશે તમને કહી રહ્યો છું। અજામીલનો પ્રસંગ ભાગવતમાં તમે બધાએ વારંવાર સાંભળ્યો છે। બ્રાહ્મણ કુળમાં જન્મ લઈને કોઈ એવું પાપ નહોતું જેણે ન કર્યું હોય, પણ જીવનના અંતમાં મુખમાંથી એના પુત્રના બહાને નારાયણ નામ આવ્યું, ભગવાનનું નામ નહોતું લીધું। એ 88 વર્ષનો ડોહો રાત્રે પથારીમાં સૂતો હતો, અંધારિયો રૂમ હતો, યમના દૂતો લેવા માટે આવ્યા, ત્રણ ભયંકર યમદૂતો જોયા અને પરસેવો છૂટી ગયો। શાસ્ત્ર એવું કહે છે કે યમદૂતોની વિશેષતા એ છે કે જેને લેવા માટે આવે ને એ જ એને જોઈ શકે, બધા જોતા હોત, બધાને દેખાતા હોત તો સત્સંગની જરૂર જ નહોતી, વગર કીધે ભજનની માળાઓ લઈ લઈને બેસી જાત સવારમાં। આમ જોઈએ આકાશમાં કોક નેતાઓને ઉપાડીને ઠમઠોડતા લઈ જાય છે, અને કોક શેઠિયાઓને ટીબડતા લઈ જાય છે, અને ઓલા રાડ્યું બરાડા પાડતા હોય, અને આવા દ્રશ્ય રોજ આપણને દેખાતા હોય તો બતાવો, કોઈને સમજાવવા પડે કે તમે ભજન કરો, ભગવાનનું નામ લો, એને મેળે થવા માંડે બધું। અજામીલ ને એ અમદું તો દેખાણા, તો અજામીલ હતો, એનો દીકરો નાનો, 10 સંતાનો હતા, એમાં સૌથી નાનો, જેનું નામ એની મેળે નહોતું રાખ્યું નારાયણ, ઋષિઓ ઘેરે પધાર્યા હતા સંતો, અને એના કહેવાયથી એને રાખ્યું હતું નારાયણ નામ। તો એ નારાયણ બાજુમાં રમતો હતો, ની ભયંકર યમદૂતોને જોઈને અજામીલી કહે છે, અરે બેટા નારાયણ તું ભાગી જા અહીંયાથી, આ કેટલા ભયંકર પુરુષો આવ્યા છે। એને કહેવું તો એટલું, પણ ખાલી મુખમાંથી નારાયણ નીકળ્યું ત્યાં તો યમદૂતો એ પાશમાં સૂક્ષ્મ શરીર હતું એ પકડી લીધું। આપણી પાસે બે શરીર હોય, એક જે બહારનું શરીર આપણે જે દેખાય છે, જેની સાથે આપણે વ્યવહાર કરીએ છીએ એ સ્થૂળ શરીર, જેને અંતમાં અગ્નિ સંસ્કાર દેવામાં આવે છે, અને અંદર બીજું જે શરીર છે જેને સૂક્ષ્મ શરીર કહેવાય, જેમાં આત્મા પરમાત્મા મન બુદ્ધિ અને અહંકાર આ 5 વસ્તુઓનું બનેલું સૂક્ષ્મ શરીર છે। સૂક્ષ્મ અર્થાત જે દેખાય નહીં, અને એને અહીંયાથી લઈ જવામાં આવે, અને ધર્મરાજના દરબારમાં પછી એના કર્મોનો પાપ પુણ્યનો હિસાબ કરીને એ અનુસાર એ સૂક્ષ્મ શરીરને બીજા દેહમાં નાખવામાં આવે, પછી મનુષ્યનું હોય, દેવતાનું હોય, પશુનું હોય, પક્ષીનું હોય। તો એ સૂક્ષ્મ શરીરને નારાયણ જેવું નીકળ્યું મુખમાંથી, ત્યાં તો એ યમદૂતો એ પાશથી અજામીલનું સૂક્ષ્મ શરીર હતું એ પકડી લીધું, એટલે આગળ પછી જે કહેવું હતું કે બોલાણું, અને નારાયણ શબ્દ સાંભળીને ભગવાનના 4 પાર્ષદો ત્યાં પ્રગટ થઈ ગયા, અજામીલને છોડાયો, અને અજામીલ પછી ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે। ભાગવત કહે છે, મ્રિયમાણો હરેર નામ ગ્રીણન પુત્રોપચારિતમ, મ્રિયમાણ હરેર નામ ગ્રીણન પુત્રોપચારિતમ, એ મરણાસન્ન સ્થિતિમાં અજામીલે ભગવાનનું નામ લીધું, ઈ તે પુત્રોપચારિતમ, ભગવાનનું નામ નહોતું લીધું, પુત્રના બહાને ભગવાનનું નામ એ બોલ્યો હતો, પણ છતાં અજામીલોપી ગાધામ કિમ પુનઃ શ્રદ્ધયા ગ્રીણન, ઈ પાપી અજામીલ પુત્રના બહાને નારાયણ નામ બોલીને અગાધ ધામ ભગવાનના ધામને પ્રાપ્ત કરી લીધું હોય તો કિમ પુનઃ શ્રદ્ધયા ગ્રીણન, તો પછી શ્રદ્ધાપૂર્વક જે ભગવાનનું નામ લેતો એની માટે તો કહેવાનું જ શું હોય, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે
બધાની સમજમાં નથી આવતી ભગવાનના નામની શું મહિમા છે. પદ્મપુરાણમાં કથા આવે, જીવંતી નામની એક વૈશ્યા વૃદ્ધાવસ્થા આવી. વૈશ્યાઓનું મહત્વ ત્યાં સુધી જ રહે જ્યાં સુધી યુવાવસ્થા છે, શરીરમાં સુંદરતા છે. ગઢપણ આવે પછી એને કોણ બોલાવે? તો ગઢપણમાં એને સમય પસાર કરવા માટે એક પોપટ લીધો પિંજરાવાળા પાસેથી, અને પોપટને ઘરમાં બાંધ્યો અને પોતાનું કામકાજ કરી નવરી થાય એટલે પોપટ પાસે આવી જાય. પોપટનું નામ રાખ્યું હતું મીઠું. એટલે બેટા મીઠું કંઈક સંભળાય તો, પોપટ એક એવો જીવ છે જેને કોઈ પણ વસ્તુ પડાવવામાં આવે તો એ પછી રેટ્યા કરે. અને પોપટ હતો કોઈ વૈષ્ણવના ઘરનો, પણ કોઈ કારણોસર ત્યાંથી ઉડી ગયો હતો, તો ત્યાંથી એને સંસ્કાર હતા. તો આ જીવંતી એની પાસે જઈને કહેતી, બેટા મીઠું કંઈક સંભળાય તો. એટલે પોપટ છે પાછો, અરે ભાઈજી, સીતારામ 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 સીતારામ. અરે વાહ. તો એ સાથે સાથે પછી મીઠોની સાથે બોલતી સીતારામ સીતારામ, બે સીતારામ સીતારામ. પાછી બીજે દિવસ સવાર થાય એટલે જાય, બેટા મીઠું કંઈક સંભળાય તો. એટલે મીઠું ચાલુ, અરે ભાઈજી, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. એટલે બે નો પછી આખો દિવસ એક વાર આ બોલે, એક વાર આ બોલે, એક વાર આ બોલે, એક વાર એમના જાતો, અરે બેટા મીઠું, તું આજ ક્યાંક નવું ભગવાનનું નામ સંભળાય? અરે ભાઈજી, હરી બોલ હરી બોલ હરી બોલ હરી બોલ હરી બોલ. આ રીતનો રોજનો ક્રમ બની ગયો. અને એક દિવસ આવી જ રીતે એ મીઠું સાથે જીવંતી બેઠી હતી અને બે સામા સામે પરસ્પર ભગવાનનું નામ લઈ રહ્યા હતા. પ્રારબ્ધ પૂરું થયું અને એ જ સમયે જીવંતીનું મૃત્યુ થયું, શરીર સમાપ્ત થયું. અને ભગવાન વ્યાસજી પદ્મ પુરાણમાં લખે કે એ કોઈ ભગવાનનું નામ લેવા માટે નહોતી લેતી, એ તો ટાઈમ પાસ કરવા માટે મીઠું બોલતો હતો, એ બોલતી હતી. પ્રેમથી કોઈ ભગવાનનું નામ નહોતી લીધી, પણ કોઈ પણ રીતે ભગવાનનું નામ મુખમાંથી નીકળતું હતું. આખી જિંદગી જેનું જીવન જ પાપમય છે એવી વેશ્યા પણ ભગવાનના નામના બળેથી ભગવત ધામને પ્રાપ્ત કરી ગઈ. અને સંયોગ એવા બન્યા કે એ મીઠું પણ એ જ સમયે એનું પણ પ્રારબ્ધ પૂરું થયું ને એનું પણ મૃત્યુ થયું. એ પણ એ જીવંતી સાથે બંને ભગવત ધામમાં ગયા. ભગવાનના નામમાં મહિમા છે. અજાણતા કે કોઈ પણ સ્થિતિમાં પણ જો અંત સમયમાં ભગવાનનું નામ મુખમાં આવે તો એ જીવનું કલ્યાણ થઈ જતો હોય. તો પછી રમાનાથ પ્રભુ જેવા મહાપુરુષો જે રોજ 16-16 માળા કરતા, 16 માળાનો નિયમ પ્રભુપાદ મહારાજ એટલા માટે બનાવ્યો છે કે એક મહામંત્ર આપણે બોલીએ ને તો એમાં 16 ભગવાનના નામ આવે, અને 108 વારી લઈએ એટલે લગભગ 1700 નામ થાય એક માળામાં, અને એ 16 માળા કરીએ એટલે લગભગ 25,000 ઉપર ભગવાનના નામ થાય. અને આપણે રોજના શ્વાસ પણ કેટલા લઈએ છીએ? 25,000 જેવા શ્વાસ. પાનબાએ તો 21,600 કીધું છે, પણ આ સાયન્સ અનુસાર આપણે રોજના 24,000 થી 25,000 શ્વાસ લઈએ છીએ. તો 16 માળા કરવામાં લગભગ 2 કલાકનો સમય લાગે, અર્થાત 2 કલાક અર્થાત 24 કલાકમાંથી 7-8% સમય થયો, 10% સમય ઇનો થયો. જે ભગવાને આપણને આ શરીર આપ્યું છે, શરીરને ચલાવવા માટે આપણને રોજી રોટી આપી, પૃથ્વી જળ આકાશ સૂર્ય ચંદ્ર આ બધી વ્યવસ્થા આપી છે, અને અંદરથી નહીં તે એ જ ચલાવે છે. ગીતામાં કહે છે કે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમ આશ્રિતમ પચામ્યન્નમ ચતુર્વિધમ ઈશ્વર સર્વભૂતાનામ હદ્દેશી અર્જુન તિષ્ઠતિ અહમ સર્વસ્ય હદિ સન્નિવિષ્ટ મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ. બધું એ જ ચલાવે છે, અંદરથી પણ એ ચલાવે છે, બહારથી પણ બધી વ્યવસ્થા એ જ આપે છે. અને 24 કલાક જે ભગવાન આ શરીર આપણું ચલાવે છે એની માટે આપણે જો ખાલી 7-8% સમય આપીએ, અર્થાત 2 કલાક, તો 16 માળા થઈ જાય. અને 16 માળા અર્થાત 25,000 ઉપર ભગવાનના નામ, અર્થાત એક એક શ્વાસે એક એક ભગવાનનું નામ થઈ ગયું. જીવનનો એક પણ શ્વાસ આપણો વ્યર્થ ન ગયો. તમારા પ્રભુજી રોજ 16 માળા કરીને જેને એક એક શ્વાસ ઉપર ભગવાનનું નામ લીધું છે, આ બધી કથાઓ મેં તમને સંભળાવી કે જેને ભૂલથી નામ લીધું એ તરી ગયા હોય, તો પછી જેને એક એક શ્વાસ ઉપર ભગવાનનું નામ લીધું છે, જે ભગવાનનું નામ ગાતા ગાતા ગયા છે, જે ભગવાન સામે હતા ભક્તોના સંગમાં, એની માટે શોક કરવી એવી કોઈ
વાત નથી લાગતી. હા, આપણને લોકોને દુઃખ થાય એમાં કોઈ બે મત નથી. તમને લોકોને દુઃખ છે, અમને પણ કઈ ઓછું નથી. કારણ કે એના પરિવારના પાંચ સાત લોકોને છોડતા એની સાથે બીજા નહીં રહ્યા હોય એટલું તો એમ રહ્યા છે. અમે રવિવારે સાથે સાથે હોય, યાત્રાઓમાં સાથે સાથે હોય, ગીતા વેચવા જઈએ એમાં સાથે સાથે હોય, અમારા કંઈક ને કંઈક સત્સંગો. બધા આ ઘટના રવિવાર થઈ પહેલા જ ગુરુવારે બોરીવલીમાં અમારે સત્સંગ હતો, તો હું જ કથા કહેવા ગયો હતો. તો ત્યાં માતાજી ને પ્રભુજી બે સામે જ બેઠા હતા કથા સાંભળવા માટે. તો અમે બધા તમે નહીં થયા એટલા સાથે તો અમે રહ્યા છીએ, એટલે દુઃખ તો અમને થાય. પણ સાથે સાથે એક વાતનું દુઃખની સાથે સાથે એક વાતનું આપણને એક સુકૂન પણ મળે કે ચાલો આપણી સાથે રહેવાળા એક ભક્ત એવું એને મરણ પ્રાપ્ત થયું કે જેની મોટા મોટા સંતો કામના કરે. શાસ્ત્રોમાં મોટા મોટા ઋષિઓ ભગવાનને પ્રાર્થના કરે છે એવું ઠાકોરજી એને અંતિમ ઘડી એને એવી આપી. તો એ વાતનો એક આપણને રાહત પણ રહી. મારી ઈચ્છા છે કે પ્રભુજી જે નામ ગાતા ગાતા જે નામ લેતા લેતા ગયા છે, તો આપણે અત્યારે ભેગા થયા છીએ તો એની માટે એને એના કલ્યાણ માટે કહીએ કે એની પ્રસન્નતા માટે કહીએ કે એના સ્મરણમાં આપણે પણ બધા સાથે એક માળા કરીએ. 10 મિનિટ થશે, વધારે નહીં થાય, 10-12 મિનિટ. પણ એ પણ પ્રસન્ન થશે, ઠાકોરજી પણ પ્રસન્ન થશે અને આપણું પણ કલ્યાણ થાય છે. તો જે માળા જે લોકો લાવ્યા છો તો એ માળા ઉપર અને ન લાવ્યો તેમના બધાની સાથે સાથે પણ મારો અવાજ મારા બધા અવાજ મેળવી એક જ સાથે તો એક પ્રાર્થના જેવી એનો પ્રભાવ થઈ જાય. અને આ એક વાત કહેવાની રહી ગઈ કે અમને મનમાં અમારા બધા ભક્તો એ વિચાર કર્યો કે ભાઈ અમે નગર સંકીર્તનમાં નીકળ્યા હતા અને એ જ અવસ્થામાં કીર્તનમાં જ રમાનાથ પ્રભુનું શરીર છૂટ્યું. તો અહીંયા પણ અમે એવો કાલ સવારમાં એવો વિચાર કર્યો છે કે આપણે 7 વાગ્યાથી 8-8:30 સુધી આખા ગામમાં શેરીઓમાં અહીંયા મંદિર છે સારું, મેં સાંભળ્યું છું, ગયો નથી, પ્રાચીન મંદિર છે ચતુર્ભુજ ભગવાનનું. તો મંદિરે શેરીઓમાં બધી આપણે 1.5 કલાક જે કલાક થાય, 1.5 કલાક થાય, મજા આવે તો 2 કલાક થાય, આપણે બધે કીર્તન કરતા કરતા ફરશું. 8:30-9 પાછા આવી જાય છું એટલે અમારે મંદિરેથી ભક્તોએ પ્રસાદ હલકો પ્રસાદ કંઈક નાસ્તા જેવા પ્રસાદની વ્યવસ્થા કરી છે. તો એ લઈને પછી 10 વાગ્યે પાછા આવી રીતે અમારે મીરા રોડ મંદિરના પહેલાં અહીંયા અમારે ભાવનગર મંદિરના બ્રહ્મચારી છે પ્રેસિડેન્ટ વેણુગાયક પ્રભુ, તો એ પાછા આવી રીતે આપણને 1.25 કલાક કંઈક કથા સંભળાવશે. તો આપણી બાને રમાનાથ પ્રભુના મેં કીધું આત્મકલ્યાણ તો નહીં કહીએ કારણ કે એ પોતે જ પોતાનું કરીને ગયા છે તો બીજા શું કરવાના છે, પણ એના સ્મરણમાં આપણને લાભ થાય, એ પણ પ્રસન્ન થાય, ઠાકોરજી પ્રસન્ન થાય. તો સવારે પણ આપણે તેમ બધા આવો તો અમારા બધા ભક્તો આવશે, અમે બધા તો હશું જ તે, પણ તમે લોકો આવો તો આપણે ધામધૂમથી ભગવાનનું નામ ગાતા ગાતા ગામમાં ફરશું અને પછી પ્રસાદને કથા સાંભળશું એવું અમારા ભક્તોએ બધું પ્લાનિંગ કર્યું છે. તો તેમ બધા એમાં પણ સવારે પધારો, 7 વાગ્યે આપણે ચાલુ કરી દઈશું એટલે 6:45 અહીંયા આવીને બધી તૈયારી કરીને 7 વાગ્યે આપણે નીકળશું. તો અત્યારે વધારે ન કહેતા આપણે એક માળા કરીએ અને માળા સારી થાય એની માટે હું તમને એક ઉપાય બતાવું કે જો ટટ્ટાર બેસી જાઉં તો ઊંઘ ન આવે. બાકી શું છે, આપણે ભણતા ત્યારે કહેતા ને સાવધાન કે એટલે આમ ટટ્ટાર થઈ જવાનું, વિશ્રામ કે એટલે પાછા આમ પડાઈ જતા. વિશ્રામ એટલે વિશ્રામની અવસ્થા એટલે સુવાની વાત થઈ અને સાવધાની એટલે સાવધાન. તો બસ આપણે એક માળા કરશું પણ એવી રીતે કરીએ કે માનો કે ઠાકોરજી આમ હજારો માળા કરી હોય ને એટલા પ્રસન્ન થઈ જાય. અર્થાત એકાગ્રતાથી જે નામ આપણા મુખમાંથી નીકળે છે એને જ આપણે કાનથી સાંભળીએ, બીજું બધું ભૂલીને ખાલી 10-12 મિનિટ આપણે સાવધાનીપૂર્વક ટટ્ટાર બેસીને રમાનાથ પ્રભુના સ્મરણાર્થે ભગવાનની પ્રસન્નતા માટે બધા સાથે એક સાથે ભેગા થયા છીએ. અમારા ભક્તો પણ છે, ભગવાન છે, તુલસી મહારાણી છે,
રમાનાથ પ્રભુ પોતાના ભલે શરીરથી નથી પણ પોતાની દિવ્ય ચેતનાથી છે. તાવા સુંદર સંયોગમાં આપણે લોકો એક માળા કરીએ. આવો. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે
हरे कृष्णा 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 हरे राम हरे राम 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 हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे नाम संकीर्तन की जय।
श्री श्री राधा मुरलीधर भगवान की जय। जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। कलयुग पतित पावन निताय गौर सुंदर की जय। श्री रमानाथ प्रभु की जय। निताय गौर प्रेमानंदे। हरे कृष्ण। हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। खूब खूब धन्यवाद श्रीमान गण सुंदर प्रभु आपने के जीवन नो हरे कृष्ण जीवन से आपड़ो ते मृत्यु छेल्लो सत्य शु से मृत्यु ने मृत्यु ने सुधारवा माटे शु करो एमने प्रभुजी आपने घणा उदाहरण आप्या अने समझायुं पण आपणे घणीवार प्रभुजी आपने बतायुं के गाडी जोईए बंगला जोईए तो बधा व्यक्तिओनी पोतपोतानी एक इच्छा होय छे के हुं सारी गाडी लई लउं के वर्षनी शेरीओमां डमरी उडाडुं। घणा घणा इच्छा होय छे के हुं गाडी बनावी लउं बंगला बनावी लउं पण जे साचो જે કરવાનું છે ભક્તિ કરવાની છે એના ઉપર આપણે ધ્યાન નથી દેતા તો આપણે ગર્વ લઈએ છીએ કે મેં એટલા એટલા કરોડનો ફ્લેટ લઈ લીધો કે સુરતમાં આવું ફાર્મ લઈ લીધું પણ સાચું ગર્વ લેવાનું છે ભજન કરવા માટે જેવી રીતે આપણે રામચરિત માનસમાં સુતીક્ષ્ણજી અને અગસ્તજીનો સંવાદ છે કે વ્યક્તિએ અભિમાન ગર્વ ક્યારે કરવો જોઈએ ત્યારે સુતીક્ષ્ણજી બતાવે છે वैसे अभिमान न जाए जन्म रे मैं सेवक रघु पति पति मोरे। मानस नो अभिमान त्यारे साचु गणाय जारे जे भगवान राम ने पोताना स्वामी मानी ले अने पोते रघुनाथ नो दास छे एवो स्वीकारी ले तो खूब खूब धन्यवाद प्रभुजी आपने ભગવાનની ભક્તિ કરવામાં સાચું સુખ રહેલું છે એને વિસ્તારથી સમજાવ્યું અને આપણે રમાનાથ પ્રભુએ ના માધ્યમથી રમાનાથ પ્રભુ તો ભગવત ધામ ગયા જ છે પણ એમણે આપણને એમના નિમિત્ત માત્રથી આપણું કલ્યાણ માટે સત્સંગ પ્રોગ્રામ ગોઠવ્યો છે તેમનો આપણે મા મંત્રથી અભિવાદન કરીશું। હરે કૃષ્ણા 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 હરે હરે। હરે રામ 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 હરે। તમે બધા આવ્યા સત્સંગમાં અને જે લાભ આપ્યો પ્રભુજીને એમની વાણી સુધારવાનો અને તમે આવ્યા હોત તો આ સત્સંગ પ્રોગ્રામ જ ન થાત તો તમારો પણ આપણે મહામંત્રથી અભિવાદન કરશું। હરે કૃષ્ણા 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 હરે હરે। હરે રામ 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 હરે હરે। કાલે બધા નગર સંકીર્તન રાખ્યું છે તો બધા ફેમિલી મિત્રો અડોશી પડોશી મિત્રોને લઈને આવે કેમ કે પ્રભુજી આપણે સમજાવ્યું છે કે હરિનામ સંકીર્તન જ સાર છે। ભાગવતમના 18,000 શ્લોકમાં પણ છેલ્લો શ્લોક એ જ છે નામ સંકીર્તન યસ્ય સર્વ દુઃખ પ્રણાશનમ। ભગવાનના નામનું કીર્તન કરશું તો આ ભવબંધન 84ના ચક્રમાંથી આપણે પાર ઉતરી જશું તો બધા કાલે પધારો। હરે કૃષ્ણ હરિભાઈ બધા પ્રસાદ લઈને જાય ફ્રૂટ પ્રસાદ રાખવામાં આવેલો છે પડી પ્રસાદ। હરે કૃષ્ણ। ભાવનગર વાળા ભક્તો ખાલી ધ્યાન રાખે કે ભાવનગર નો સમય નહીં ચાલે અમારે મુંબઈ નો સમય 7 એટલે 7 ચાલુ થઈ જશે આજ તેમ લોકો 8:30 એટલે તમને એમ હોય 9 વાગે એટલે 9 વાગે આવ્યા પણ અમારે મુંબઈમાં ટાઈમ ટુ ટાઈમ ચાલતું હોય તો તેમ લોકો 7:45 પહોંચી જાય છે તો આપણે 15 મિનિટમાં બધું સ્પીકર બીકર ગોઠવીને વનમાળી બાપુ ઇકો લેતા આવજો ઇકો ઉપર સ્પીકર મૂકીને 7 વાગે આપણે ઠીક નીકળી જઈશું। અહીંયાથી નથી નીકળવાનું છે તમારા તો રાજેશભાઈ અહીંયાથી નથી અહીંયાથી જ આપણે કીર્તન કરતા કરતા નીકળીશું। હરે કૃષ્ણ। જગદગુરુ શિલ પ્રભુપાદ કી જય। તાય ગૌર પ્રેમાનંદે।